જય હિન્દ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ એજ્યુકેશન હબ યુટ્યુબ ચેનલમાં દરેક બાળકોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. બાળકો, હું છું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, અને આજે આ વિડીયોમાં હું તમને શીખવાડીશ ધોરણ 10 ના નવા ગાલા એસાઈનમેન્ટ 2022 ના સ્ટાન્ડર્ડ મેથ્સ ના પ્રશ્નપત્ર 2 ના સેક્શન બી નું સોલ્યુશન. તો બાળકો, આપની ચેનલ પર પ્રશ્નપત્ર 1 નો સેક્શન બી તો મુકાઈ ગયો છે, અને સાથે સાથે સ્ટાન્ડર્ડ મેથ્સ માં પાંચે પાંચ પ્રશ્નપત્રનો સેક્શન એ નો સોલ્યુશનના વિડીયો મુકાઈ ગયા છે, અને સાથે સાથે બેઝિક મેથ્સના પણ પાંચે પાંચ પ્રશ્નપત્રના સેક્શન એ ના વિડીયો આપની ચેનલ પર મુકાઈ ગયા છે, અને સાથે સાથે વિજ્ઞાન વિષયના પણ ગાલાના પેપર સોલ્યુશનના વિડીયો આપની ચેનલ પર મુકાઈ રહ્યા છે. બાળકો, આ જે દરેક વિડીયો છે, ગાલા એસાઈનમેન્ટના જે પેપર સોલ્યુશનના વિડીયો છે ને, તે વિડીયોની આપણે પ્લેલિસ્ટ બનાવી છે. તો તમારે કોઈ પણ આગળનો વિડીયો સરળતાથી જોવો હોય ને, તો તમે પ્લેલિસ્ટના સેક્શનમાં જતા રહેશો તો તમને જે તે વિડીયો ખૂબ જ સરળતાથી મળશે, અને તમે તે વિડીયોને જોઈને શીખી શકશો. અને તમારી સરળતા ખાતર આપને તે વિડીયોને ઉપરના આઈ બટનમાં પણ મૂકી દીધો છે, તો ઉપરના આઈ બટનમાં જઈને પણ તમે જે તે આગળનું સોલ્યુશન જોઈ શકશો. ઓકે બાળકો, તો પ્લેલિસ્ટ નો સેક્શન માં જજો, એટલે તમને કોઈ પણ વિડીયો સરળતાથી મળશે. અને બાળકો, બીજી એક વસ્તુ કે પરીક્ષાઓ કેવી કેવી રહી તમારી પરીક્ષાઓ? બરાબર ને, દ્વિતીય પરીક્ષા ઓલમોસ્ટ બધી સ્કૂલમાં લેવાઈ રહી છે, અને હવે તો પૂરી થઈ ગઈ હશે. તો આઈ હોપ કે તમારા પેપર ખૂબ જ સારા ગયા હશે, ખૂબ જ સરસ રિઝલ્ટ લાવશો. પરંતુ હવે મેઇન બોર્ડની પરીક્ષા બાકી છે, એક મહિનાનો જેવો સમય છે તમારી પાસે, અને આ એક મહિનામાં તમારે હવે ખરી મહેનત તો હવે છે, ખૂબ જ ખતરનાક મહેનત કરવાની છે. અને મહેનત એવી રીતે કરો કે જેથી સ્માર્ટ વર્ક થાય, એટલે કે એવી રીતે મહેનત કરો કે જેથી બોર્ડની પરીક્ષામાં તમારા બને એટલા સારા માર્ક્સ આવે. અને બાળકો, સારા માર્ક્સ લાવવા માટે પેપર સોલ્યુશન જરૂરી છે. તો આપણે પેપર સોલ્યુશન જ્યાંથી અટકેલા છે ત્યાંથી સ્ટાર્ટ કરી દઈએ, કે જેથી તમારી તૈયારીઓ કન્ટિન્યુ થઈ જાય. અને દર વખતે કીધું છે તે રીતે કે હું એકલો નહીં સોલ્વ કરીશ, તમારે પણ મને હેલ્પ કરવાની છે પેપર સોલ્યુશનમાં. તો તમારે પેન અને બોલપેન, સોરી, નોટ અને બોલપેન લઈને મારી સાથે બેસી જવાનું છે. આ વિડીયો જોતી વખતે ખાલી જોવાનો નથી, સાથે સાથે ગણતરી પણ કરવાની છે. તો સાધનોને લઈ લો અને મારી સાથે તમે પણ કેલ્ક્યુલેશન કરો. ઓકે બાળકો, અને સાથે સાથે એનો એક મોટામાં મોટો ફાયદો એ છે કે તમે જાતે કેલ્ક્યુલેશન કરશો તો તમને વધારે સમજ પડશે, સાચી વાત ને? અને તમને ખ્યાલ આવે કે તમને કઈ જગ્યાએ તકલીફ પડે છે, તમને કયો દાખલો ખૂબ જ સરસ રીતે આવડે છે, કયા દાખલામાં તકલીફ પડે છે, અને જ્યાં પણ તમને તકલીફ પડે છે ત્યાં તો હું બેઠો જ છું તમને શીખવાડવા માટે. એટલે મારી સાથે તમારે પણ સોલ્વ તો કરવાનું છે, અને મને પણ મદદ કરવાની છે, મને પણ મજા આવે. તો બાળકો, ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. આપણે કરીશું સ્ટાન્ડર્ડ મેથ્સ નો સેક્શન બી. ઓકે બાળકો, સ્ટાન્ડર્ડ મેથ્સ પ્રશ્નપત્ર 2 નો સેક્શન બી ચાલુ કરીએ. તો બાળકો, 25મો ક્વેશ્ચન, ચાલો સૌથી પહેલા રકમને ધ્યાનથી સમજવાની છે. રકમને સમજશો તો એમાં ખબર પડે કે શું કરવાનું છે. રકમને સમજો, એક ઓરડાની વાત કરી છે. શાની વાત કરી છે બાળકો? ઓરડો. હવે ઓરડો એટલે તો તમને ખબર પડી ગયા કે એક રૂમની વાત કરી છે, એક રૂમ છે, એક ઓરડો છે, બરાબર. અને રૂમ એટલે એનો આકાર કેવો આવે? તો બાળકો, રૂમનો આકાર તો લંબઘન આવે. જો આકૃતિમાં એક લંબઘન આપણે દોરી દીધો છે, તો ઓરડો જે છે તે લંબઘન આવે. ઓરડા માટે શું કીધું છે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 7 મીટર, 50 સેન્ટીમીટર, 6 મીટર અને 3 મીટર 75 સેન્ટીમીટર છે. બાળકો, આ જે ઓરડાની વાત ચાલે છે તે ઓરડામાં 3 વસ્તુનું માપ તમને આપી દીધું. લંબાઈ આપી દીધી, પહોળાઈ આપી દીધી અને ઊંચાઈ આપી દીધી. કેટલી કેટલી આપી છે? જો લાઈનમાં છે, લંબાઈનું માપ છે 7 મીટર 50 સેન્ટીમીટર. હવે થોડુક મીટરમાં છે ને થોડુક સેન્ટીમીટરમાં, એવું નહીં ચાલે. ગણતરી કરીએ તો આખું માપ કાંટો મીટરમાં આવું જોઈએ, કાંટો સેન્ટીમીટરમાં. વાતમાં સમજ પડે છે તમને? તો આપણે આજે 7 મીટર 50 સેન્ટીમીટર છે તેને કાંટો મીટરમાં ફેરવી કરવું પડશે, અથવા તો સેન્ટીમીટરમાં. તો આપણે સેન્ટીમીટરમાં ફેરવી નાખીએ, હે ને? તો બાળકો જો, તમને ખબર જ છે કે આ 7 મીટર, 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, હે ને? 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તો 7 મીટર એટલે 700 સેન્ટીમીટર. અને આ બીજા 50, તો 700 ની અંદર બીજા 50 750, કેટલા? 750. તો લંબાઈ જે છે, લંબાઈ તે કેટલી? 750 સેન્ટીમીટર, આ લંબાઈ કહેવાય. ઓકે બાળકો, લંબાઈ L બરાબર 750 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે ને? મીટર અને સેન્ટીમીટર ને મિક્સ કરીને એક આખો સેન્ટીમીટર બનાવી દીધું. હવે પહોળાઈની વાત કરી, પહોળાઈ છે 6 મીટર. હવે એક વખત સેન્ટીમીટર નક્કી થઈ ગયું એટલે દરેકે દરેક મીટર વાળા માપને સેન્ટીમીટરમાં જ લખવાના. તો 6 મીટર એટલે કેટલા સેન્ટીમીટર? તો 6 મીટર એટલે 600 સેન્ટીમીટર. અને પહોળાઈ બાળકો, આ પહોળાઈ કેવા છે? બી બરાબર કેટલા?
600 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? 600 સેન્ટીમીટર. અને એના પછી છે ઊંચાઈ. ઊંચાઈ કેટલી કીધી? તો ઊંચાઈ છે 3 મીટર 75 સેન્ટીમીટર. તો તમે સમજી ગયા છો કે સેન્ટીમીટરમાં કેટલા? 375. કેટલા સેન્ટીમીટર? 375 સેન્ટીમીટર. ઓકે સર, લંબગનની લંબાઈ પહોળાઈને ઊંચાઈ આપી છે. ચાલો ભાઈ, કરવાનું શું છે તે સમજીએ. તો આ ત્રણેય માપને, આ ત્રણે ત્રણ માપને ચોક્કસ માપી શકાય તેવા લાંબામાં લાંબા સરિયાની લંબાઈ શોધો. બાળકો, એક સરિયાની લંબાઈ શોધવાની છે. એક એવો સરિયો કે જે આ ત્રણે ત્રણને માપી શકે, લંબાઈને માપી શકે, પહોળાઈને માપી શકે અને ઊંચાઈને પણ માપી શકે, આ ત્રણે ત્રણને માપી શકે એવા સરિયાની લંબાઈ શોધવાની છે. તો બાળકો, ચોક્કસ માપી શકે એટલે એક્ઝેક્ટલી માપી શકવો જોઈએ. હવે વસ્તુને સમજજો, સરિયાની લંબાઈ શોધવા કીધી. અહીંયા કયા સરિયાની લંબાઈ શોધવા કીધી છે? કે એવો સરિયો કે જે આ ત્રણે ત્રણને માપી શકે અને એ સરિયો લાંબામાં લાંબો, બને એટલો લાંબો લેજો, એટલો લાંબો સરિયો લેવો કે ત્રણે ત્રણને માપી શકે. અને તમે જેટલી લંબાઈનો સરિયો લીધો એના કરતાં મોટી લંબાઈનો સરિયો લેવાથી એ નહીં મપાવવું જોઈએ, એવું કંઈક લંબાઈ તમારે લેવાની છે. તો સર, આ લોકો કેવા શું માંગે છે? આ સરિયો માપશે કેવી રીતના? તમને તો હું તમને સમજાવું કે સરિયાથી માપ કેવી રીતના લેવાનું. જો બાળકો માની લો કે આ જે મારી પેન છે તે એક સરિયો છે. હવે જો અહીંયાથી એક છેડેથી મૂકવાનું ચાલુ કરવાનું, બરાબર, આ જે લંબઘન ઓરડો છે તેના એક છેડેથી, આજે તમારા ઘરે તમે જાતે જ એક્સપેરિમેન્ટ કરી રહ્યો, તમારે તમે જે રૂમમાં બેઠા છો ને તેના એક ખૂણે આ રીતે કોઈ તમારી બોલપેન લઈ લો, તેના એક ખૂણે આ રીતે બોલપેન ને દિવાલ સાથે ટચ કરાવી દેવો. ઓકે બાળકો, વસ્તુને સમજ. હવે આજે બોલપેન અહીંયા જે તમે મૂકી બીજો સાઈડ, ત્યાંથી આ રીતે ઉચકીને એમ ફેરવવાની, સમજ પડે છે? અહીંયા અહીંયાથી ઉચકવાની દેતા, બરાબર, અહીંયા જોઈન કરી દેજો. અહીંયા એક્ઝેક્ટ આ રીતે એમ ઉચકીને પેલી બાજુ લઈ જવાની, દેખાય છે ને બાળકો? જો આ રીતે તમે મૂકી દીધી, અહીંયાથી ફિટ કરી દીધું, અહીંયાથી ઉચકવાની દેતા, ના આ રીતે ઉચકીને એમ લેવાની, પછી અહીંયાથી ફિટિંગ કરી દેવું, પાછું પેલી બાજુ લઈ જાઓ, આ રીતે એમ પેલી બાજુ લઈ જવાનું, ઉચકી ઉચકીને પેલી બાજુ લઈ જવાનું, આ રીતે એમ, બરાબર, એમ હતી એમ લીધું, પાછું એમ લીધું, અને આ રીતે લેતા લેતા પેલા નાકે પહોંચી જાવ, બીજા બીજી દિવાલ સુધી પહોંચી જાવ. ઓકે, લાખે લંબાઈનું માપન થઈ ગયું. હવે બીજી દિવાલ જોજો. હે બાળકો, વસ્તુને સમજજો, આ રીતે છે દિવાલ અહીંયા આવતી છે. હવે આ રીતે મેં તો આ જે સરિયો છે તેને ઊંચાઈ કહો, અરે પણ દિવાલ પર એક્ઝેક્ટ ટચ નહીં થયો, થોડોક બાકી રહી ગયો, બેઠો આરો નહીં બેઠો, થોડોક આ રીતે એક એંગલ બની ગયો. વસ્તુને સમજ પડે છે? એ સરિયો નહીં ચાલે બાળકો. સરિયો છેલ્લે ટચ થઈ જવો જોઈએ દિવાલને. આ રીતે ઉચકી ઉચકીને તમે સરિયાને પેલી સાઈડ લઈ ગયા, એક દિવાલને એક ખૂણેથી ચાલુ કરીને બીજી સાઈડ તમે લઈ ગયા સરિયાને ઉચકી ઉચકીને, હવે બીજી જગ્યાએ બેઠું એમ આવી ગયું, અરે જેવું તમે અહીંયાથી એમ ફેરવ્યું, એટલે લે આ હું આ દિવાલ આજે ટચ નહીં થયો, એમ બેઠું ટચ નહીં થયો, એમ આરો એમ દિવાલ સાથે એકદમ ગોઠવાયો નહીં, એવું નહીં ચાલે. એટલે સરિયો એવી રીતે લેવો કે આખી લંબાઈને માપી શકે અને છેલ્લે દિવાલને પ્રોપરલી ટચ થાય. એ જ રીતે એ જ સરિયો, જે સરિયો લંબાઈને માપવામાં સક્સેસ છે, તે જ સરિયો બાળકો ઊંચાઈને પણ માપવો જોઈએ. એ જ સરિયો નીચેથી ચાલુ કરવાનું છે, નીચેથી ઉચકી લઈ જાવ, એમ ઉપર લેવો, પાછો ઉપર લેવો, પાછો ઉપર લેવો, પાછો ઉપર લેવો, એ રીતે ઉપર ઉપર સુધી પહોંચવો જોઈએ અને ઉપર બી કમ્પ્લીટલી ટચ થવો જોઈએ. અને બાળકો એ રીતે પહોળાઈને પણ માપવાની છે. લંબાઈને ઊંચાઈ માપી લીધી, એ રીતે પહોળાઈ. તો અહીંયાથી ચાલુ કરો, આ રીતે 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 નજીક આવતો જશે સરિયો. અને આખી પહોળાઈને માપવું જોઈએ. અને પહોળાઈને એટલે કે આ બાજુની દિવાલથી ચાલુ કર્યું એટલે તમારી સામે જે બીજી દિવાલ છે ત્યાં સુધી ટચ થવું જોઈએ. ઓકે, તમને સમજ પડી? એટલે એવા સરિયાની તમારે લંબાઈ શોધવાની છે. સરિયાની લંબાઈ કેટલી લઈએ કે જેથી બધું મપાઈ જાય? વસ્તુને સમજો, વસ્તુને સમજો બાળકો. હવે હું તમને સમજાવું તેને સમજો. લંબાઈ છે 750 સેન્ટીમીટર, પહોળાઈ 600 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 375 સેન્ટીમીટર. ઓકે, હવે જો માની લઉં કે હું 5 સેન્ટીમીટર લંબાઈનો સરિયો લઉં છું, 5 સેન્ટીમીટરનો, 5 સેન્ટીમીટર, તો 5 પછી એમ ઉચકીને પેલી બાજુ લીધે 10 15 20 25 30 35 40 45 50 55 60, એવી રીતના આગળ વધતા વધતા 750 આવી જશે જો 5 સેન્ટીમીટરનો હું સરિયો લઈશ. 5 સેન્ટીમીટરનો, હા 100% 750 આવે, કેમ કે 5 ને 10 15 20 25 આવું તો આવવાનું છે. એટલે 750 100% સરિયો પેલી દિવાલને ટચ થવાનો જ છે, ગેરંટી 750 લેવાથી. પરંતુ હા ઓકે, હવે આ 600 મીટર વાળી જે આ જે 600 મીટર દિવાલની પહોળાઈ છે, સોરી ઓરડાની જે પહોળાઈ છે, એનું બી કામ થઈ જશે 5 મીટરના સરિયાથી થઈ જશે. હા થઈ જશે, જુઓ 5 ને 5 10 ને 5 15 ને 20 ને 25, છેલ્લે મીંડું આવશે એટલે 600 સેન્ટીમીટરનું માપ
માપી શકશે, 5 મીટર વાળો સોરી 5 સેન્ટીમીટર નો સળિયો આ 600 સેન્ટીમીટર ને માપી શકશે, અને સેમ 375 સેન્ટીમીટર ને પણ આ 5 સેન્ટીમીટર નો સળિયો માપી શકશે. પરંતુ બાળકો શું આ 5 સેન્ટીમીટર જવાબ છે? શું આ 5 સેન્ટીમીટર એ આપણો આન્સર છે? તો જુઓ, હા 5 સેન્ટીમીટર લંબાઈ નો સળિયો આ 3 3 માપ ને માપી શકે છે, લંબાઈ ને માપી શકે છે, પહોળાઈ ને માપી શકે છે, ઊંચાઈ ને પણ માપી શકે છે. પરંતુ શું 5 મીટર નો સોરી 5 સેન્ટીમીટર નો સળિયો જ માપી શકે? શું 10 સેન્ટીમીટર નો નહીં માપી શકે? શું 15 સેન્ટીમીટર લઈએ તો નહીં ચાલે? તો બાળકો ચેક કરી જુઓ, ચેક કરી જુઓ. હા પણ 6 ને 7 એવું લેશો તો ખબર જ પડી જાય જોઈને કે 6 સેન્ટીમીટર નો સળિયો 600 ને માપી શકે, પરંતુ 6 સેન્ટીમીટર નો સળિયો કદાચ આ 375 ને નહીં માપી શકે. એવું બની શકે 7 સેન્ટીમીટર નો એક કોઈને પણ નહીં માપી શકશે. એટલે લેવું પડશે તો આવું જ કંઈક 5 10 15. હવે 10 સેન્ટીમીટર લઈએ તો ચાલે? કેમ કે જો બાળકો તમારે લાંબામાં લાંબો સળિયો શોધવાનો છે, લાંબામાં લાંબો બને એટલો લાંબો સળિયો, એટલે 5 સેન્ટીમીટર કરતા પણ જો કોઈ માપ હોય કે જે આ 3 ને 3 ને માપી શકે તો એ મોટું માપ તમારો જવાબ છે. 5 સેન્ટીમીટર એ ખોટો જવાબ થશે, કેમ કે જો 5 કરતા કોઈ મોટું માપ જો આ 3 ને 3 ને માપી શકે લાંબામાં લાંબો સળિયો, તો બાળકો 10 સેન્ટીમીટર નહીં ચાલે, કેમ કે 10 સેન્ટીમીટર આ 375 ને નહીં માપી શકે. તો બાળકો શું લાગે, 25 માપી શકશે? 25 સેન્ટીમીટર 25, હા 25 લાગતું છે, માપી જાયજો. 25 40 75 એમ ગુણાકારમાં આવી જવું જોઈએ, ઘડિયામાં 25 ના ઘડિયામાં આવી જાય 25 40 75, એટલે કે 25 × 30 કરવાથી 750 આવી જાય, 25 × કેટલા કરવાથી 600 આવી જાય. તો ભાગાકાર કરવું પડે 25 × 100 ને 6, 25 × 24 કરવાથી તમે ચેક કરી લેજો 600 આવી જશે. અને આ 375 લાવવા 25 ને કેટલા વડે ગુણીએ, તો 25 × 1 25 37 માંથી 25 જાય તો 10 ને 2 12 125, એટલે 15 વડે ગુણશો 25 × 15 તો 375 આવી જશે. તો હા બાળકો જો 25 સેન્ટીમીટર નો જો તમે સળિયો લેશો તો એ 25 સેન્ટીમીટર નો સળિયો આ 3 ને 3 ને માપી શકશે, 750 600 ને 375 ને. પરંતુ શું બાળકો 25 સેન્ટીમીટર કરતા પણ કોઈ મોટું માપ હશે? તો શું લાગે તમને? એટલે કે બાળકો વસ્તુને સમજો, હું શું શોધી રહ્યો છું? હું 750 નો એક અવયવ શોધી રહ્યો છું, હું 600 નો એક અવયવ શોધી રહ્યો છું, હું 375 નો એક અવયવ શોધી રહ્યો છું. એક એવો અવયવ, એક એવું માપ, એક એવો અવયવ કે જે આ 3 ને 3 માં આવી જાય. બરાબર, આ 25 એ 750 માં આવી જાય છે, 600 એ સોરી 25 એ 600 માં આવી જાય છે, અને આ 25 એ 375 માં આવી જાય છે. જે રીતે 5 આ 3 ને 3 માં આવી જતો હતો, તે રીતે 25 પણ આ 3 ને 3 માં આવી જાય છે. પરંતુ મારે આ 3 ને 3 નો જે સામાન્ય અવયવ શોધવાનો છે, મારે એક અવયવ જોઈએ છે કે જે આ 3 ને 3 માં આવી જાય, અને 3 ને 3 માં આવી જાય એનો મતલબ એ 3 ને 3 માં સામાન્ય છે. એટલે મારે સામાન્ય અવયવ શોધવાનો છે, અને આ સામાન્ય અવયવ, આ જે સામાન્ય અવયવ છે, આ સામાન્ય અવયવ તે મોટો હોવો જોઈએ, ખૂબ જ મોટો, બને એટલો મોટો, લાંબામાં લાંબો સળિયો તો બને એટલો મોટો, એટલે કે ગુરુત્તમ, એટલે કે ગુરુત્તમ, એટલે કે આપણે શોધવાનો છે ગુસા. શું શોધવાનો છે બાળકો? ગુસા શોધવાનો છે. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા શોધવાનો છે. આ 3 ને 3 નો 750 600 અને 375 નો ગુસા શોધવાનો છે. વસ્તુને સમજો બાળકો, રકમને સમજો, આ જ વસ્તુ મેઇન છે. આ રીતે તમને વિચારતા આવડવું જોઈએ, અને કદાચ સર આટલું ખતરનાક તો વિચારવું થોડુંક અઘરું કામ છે અમારા માટે, કદાચ તમને એવો વિચાર આવતો હોય કે સર આ તો યાર અઘરું પડે પરીક્ષામાં, તમને તો ખબર પડી ગઈ સર રકમ વાંચતાની હઠે કે સર આ દાખલામાં ગુસા શોધવાનો છે, અને સર આવી રકમ વાંચીએ એટલે અમને પણ ખબર તો પડી જ જાય કે આ ગુસા લસાનો જ દાખલો છે, 100% આવી રકમ આવે તો. પરંતુ સર એ કદાચ ગૂંચવાનો થઈ જાય છે કે ગુસા શોધીએ કે લસા શોધીએ, એમાં અમે ગૂંચવાઈ જઈએ છીએ. તો બાળકો જે રીતે મેં વિચાર્યું, મેં તે રીતે જો તમે વિચારશો તો તમને ખબર તો પડી જશે કે ગુસા શોધવાનો છે કે લસા. પરંતુ બાળકો એક બીજી પણ એક ટેકનિક આપું કે મોટે ભાગે મોટા ભાગની રકમમાં આવો જો શબ્દ આવે, લાંબામાં લાંબો, મોટામાં મોટું, મહત્તમ, ગુરુત્તમ, આવા શબ્દ આવે એટલે ગુસા, અને નાનામાં નાનું, ટૂંકામાં ટૂંકું, લઘુત્તમ, ન્યૂનતમ આવા શબ્દ આવે તો લસા. અમુક શબ્દ પરથી પણ તમે ઓળખી શકશો, મોટે ભાગે મોટા ભાગના દાખલામાં આવું જ થતું હોય છે. તો આઈ હોપ કે તમને સમજ પડી ગઈ છે કે આ દાખલામાં તમારે શોધવાનો છે લસા, તો સોરી ગુસા, ગુસા શોધવાનો છે. શું શોધવાનો છે? ગુસા. તો ચાલો શોધી નાખીએ. ગુસા શોધવા માટે પારવા પડે અવયવ આ 3 ને 3 ના, ચાલો 750 થી ચાલુ કરીએ. ઓકે, ગુસા શોધતા તો હવે તમને આવડે છે,
એટલે હવે પછીનો દાખલો તો તમે જાતે પણ કરી શકશો. મેઈન વસ્તુ તો આ સમજવાની હતી કે શું શોધવાનું છે તે કઈ રીતના ખબર પડશે. તો ચાલો 750 છે એટલે 2 વડે ભાગ ચાલશે. 2 ચાલી 6, 2 ચાલી 6 1 બચશે એટલે 15, 2 સતામ 14 ને 2 પચામ 10, 375 આવ્યા. ચાલો હવે કેટલા વડે ભાગ ચાલશે? 3 ને ચાલશે, 3 એકા 3, 3 દુ 6 અને 3 પચામ 15, 125 એટલે 3 વખત 5 રહે ને, 25 પચામ 125, 5 પચામ 25 ને 5 એકા 5. ચલો 750 ના અવયવ ભરી ગયા. હવે આપણે અવયવ ભરી દઈએ 600 ના. કોના અવયવ ભરી દઈએ બાળકો? 600 ના. 2 વડે ભાગ ચાલશે, 300 દુ 600, 15 દુ 30, પાછળ બિંદુ 150, પાછું 2 વડે ભાગ ચાલે 75 ના ડબલ 150, હવે 3 વડે ચાલશે 25 તાલી 75, 5 પચામ 25 ને 5 એકા 5. ખ્યાલ આવે છે ને બાળકો? આઈ હોપ કે તમે અવયવ પારી શકશો. જો અવયવ પાડતા નહીં આવડતા હોય તો પછી ખૂબ જ ખરાબ પરિસ્થિતિ કહેવાય. અવયવ તો પાડતા આવડવા જોઈએ જ. 375 સેન્ટીમીટર કેટલા વડે ભાગ ચાલશે? અરે આ 375 ના અવયવ અહીંયા 3 થી ચાલુ કરી દેવાનું. ઓકે, એટલે 3 ને ભાગ ચાલશે એટલે 125 આવશે. 25 પચામ 125, 5 પચામ 25 ને 5 એકા 5. હવે શું કરીએ? તો જુઓ, હવે બધા અવયવ નું લિસ્ટ બનાવી દેવો. તો પહેલો અવયવ હતો 750, તો 750 ના અવયવ માં શું દેખાય છે? તો આ 2 જે છે તે કેટલી વખત? એક જ વખત. 3 પણ એક જ વખત અને 5 3 વખત એટલે 5 નો ઘન. ચાલો એના પછી 600 ના અવયવ લખી નાખું. તો 600 ના માં 2 કેટલી વખત છે? 3 વખત. 3 કેટલી વખત છે? સર એક જ વખત છે. અને 5 ને ગણી નાખો. સર 5 2 વખત છે એટલે 5 નો વર્ગ. એના પછી 375, 375 ને જુઓ, 3 તો એક જ વખત છે અને 5 કેટલી વખત છે? 3 વખત. હવે શું કરીએ બાળકો? તો સર ગુસા શોધવાનો છે. સર ગુસા, તો ગુસા કેવી રીતે શોધીએ બાળકો? તો ગુસામાં સર જે કોમન હોય, જે 3 3 માં હોય, જે 3 3 માં હોય બાળકો, જે 3 3 માં હોય તેની નાની ઘાત લેવાની. જે 3 3 માં આવે તેને જ લેવાનું અને નાની ઘાત લેવાની. સર આ 2 પહેલામાં છે, બીજામાં છે, ત્રીજામાં 2 નથી. ચાલો 2 ને મારો ગોળી. ઓકે બાળકો, 2 ને નથી લેવાના. હા સર, પણ 3 3 3 માં છે અને 3 3 માં 3 ની 1 ઘાત છે. કેટલી ઘાત છે બાળકો? 3 3 માં 3 ની તો 1 જ ઘાત છે, તો 1 ઘાત જ નાની કહેવાય. લઈ લઉં. હવે જો બાળકો 5 પણ 3 3 માં છે. જુઓ 5 પણ નાનામાં નાની ઘાત લેવાની. તો અહીંયા 3 ઘાત છે, આ 2 ઘાત ને 3 ઘાત, તો 2 ઘાત એ નાની કહેવાય એટલે 5 નો વર્ગ. 5 નો વર્ગ થશે 25 ને 25 તાલી 75. તો ગુસા છે 75. મેં તમને વાત કરેલી હતી તે પ્રમાણે કે 5 સેન્ટીમીટર લંબાઈનો સળિયો આ 3 3 ને માપી શકે છે, 25 સેન્ટીમીટર નો સળિયો પણ આ 3 3 ને માપી શકે છે, પરંતુ એ 25 કરતા પણ મોટો એક આવી ગયો છે અને એ છે 75 સેન્ટીમીટર. આ 75 સેન્ટીમીટર નો સળિયો એ સૌથી મોટી લંબાઈનો સળિયો છે અને એ સળિયો 100% આ 3 3 ને માપશે, બહુ ફટાફટ માપી લેશે. અને એના કરતા મોટી લંબાઈનો સળિયો, માની લો કે તમે 75 ની જગ્યાએ 150 સેન્ટીમીટર લંબાઈનો સળિયો લાવશો કે પછી 200 સેન્ટીમીટર લંબાઈનો સળિયો, ની માપી શકશે એ સળિયો. એ સળિયો મોટો, વધારે પડતો મોટો પડશે. એટલે મોટામાં મોટો સળિયો 75 સેન્ટીમીટર નો લેવાથી ફટાફટ 3 3 માપ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ માપી શકાશે. તો આન્સર છે 75 સેન્ટીમીટર. અને આન્સર જો મીટરમાં માંગો તો 75 સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવાના તો 100 વડે ભાગી નાખવાનું એટલે 0.75 મીટર. પરંતુ કઈ કીધું નથી એટલે એવા બધા નાટક નહીં કરવાના. જે આવ્યું જે એકમમાં તે જ એકમમાં આન્સર લખી નાખવાનો. અને પરીક્ષામાં દાખલો કેવી રીતે લખવાનો તે પણ તમને બતાવી દેમ છું. આ રીતે તમારે પરીક્ષામાં દાખલાને સિસ્ટમેટિકલી લખવાનો છે. અત્યારે તો હું તમને માત્ર કેલ્ક્યુલેશન સમજાવવા આવેલો છું, કેવી રીતના લખવાનું એ બધાનો સમય નથી. એટલે તમને મેં બતાવી તો દેમ છું કેવી રીતે લખવાનું અને તમને દર વખતે પીડીએફ ફાઇલ પણ પ્રોવાઈડ કરું છું. એટલે બાળકો તમારે એ જોવું હોય કે આ દાખલો લખાય કેવી રીતના, પરીક્ષામાં જો પૂછાય તો કેવી રીતના લખવું જોઈએ, તો પીડીએફ ફાઇલ આપણી એપ્લિકેશનમાં મૂકવામાં આવે છે. તો એપ્લિકેશનમાં જઈને પીડીએફ ફાઇલને જોઈ લેજો. ઓકે, અત્યારે હું તમને ઉપર ઉપર જ કેલ્ક્યુલેશન સમજાવીશ, કેમ કે નહીં તો પછી સમય વધારે લાગે યાર, સમય નથી. ચલો 26મો ક્વેશ્ચન, રકમને સમજો. શું કીધું છે રકમમાં? સાબિત કરો કે કોઈ પણ ધન પૂર્ણાંક અને તેના વર્ગનો સરવાળો યુગ્મ સંખ્યા જોઈ. તો બાળકો રકમ વાંચતાની સાથે ખ્યાલ આવી જ ગયો છે તમને કે આ દાખલો કયા ચેપ્ટરનો છે. પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યા. બાળકો જો સાબિત કરવા કીધું, કોઈ પણ ધન પૂર્ણાંક, તમે કોઈ પણ ધન પૂર્ણાંક લેશો તો તેના વર્ગનો, બરાબર, કોઈ પણ ધન પૂર્ણાંક અને તેના વર્ગનો સરવાળો, બે વસ્તુનો સરવાળો કરવા કીધો. કોનો કોનો સરવાળો? તો તમે જે પૂર્ણાંક લીધો તેનો કોની સાથે સરવાળો? એના વર્ગ સાથે સરવાળો. જે લીધું તેને
એના વર્ગમાં ઉમેરી દેવો, સરવાળો કરી નાખો, તો જે કંઈ પણ જવાબ આવશે ને યુગ્મ જ આવશે, યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા આવશે. તો કેવી રીતે કરીએ આ દાખલાને જુઓ, તમે આ ચેપ્ટરને પહેલા ચેપ્ટરને સ્ટડી તો કર્યું જ હશે, તો જુઓ તમને થોડીક તો સ્ટાર્ટિંગ ખબર હોવી જોઈએ કે આવા દાખલામાં યુક્લિડની ભાગ પ્રવૃત્તિ મદદ કરે. યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય પહેલા ચેપ્ટરનું પહેલું જ પ્રમેય. જો સૌથી પહેલા તો તમારે ધન પૂર્ણાંક ધારી લેવાનો, આ જે ધન પૂર્ણાંક છે તેને સ્મોલ એ નામ આપી દેવો. હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય પ્રમાણે તમે શું લખી શકો છો, સૂત્ર યાદ કરો, તો આપણે લખી શકીએ છે એ બરાબર બીક્યુ પ્લસ આર. શું લખી શકાય બાળકો? એ બરાબર બીક્યુ પ્લસ આર. અને આ જે આર છે તેના માટે એક શરત છે. શું છે શરત? તો એ શરત છે ઝીરો લેસ ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી. શરતને યાદ રાખવા બધી વસ્તુ ઘણી અગત્યની છે. હવે બાળકો દાખલાના સ્ટેપ એવા છે કે હવે તમારે બી ની કિંમત ધારી લેવાની, તમારે બી બરાબર કંઈક લેવા પડે. એટલે કે બી બરાબર કંઈક લેવાનો એનો મતલબ શું કે બી ની કંઈક કિંમત લેવો. બી ની કિંમત એક નહીં લેવાય, એક લેવાથી કંઈ થાય નહીં. કોઈ પણ દાખલો હોય એક નહીં લેવાય. બી ની કિંમત કાંટો બે લેવો, કાંટો ત્રણ લેવો, કાંટો ચાર લેવો, કાંટો પાંચ લેવો, કાંટો છ લેવો, કાંટો સાત લેવો. પરંતુ બાળકો બહુ મોટામાં નહીં ભરવાનું, બને એટલું નાનાથી કામ ચાલતું હોય તો ચલાવવાનું. તો બે લેવાથી શું આપણું કામ થઈ જશે, કેમ કે ઘણી વખત એવું થાય કે બે લેવાથી દાખલો ચાલુ તો થઈ જાય પણ પૂરો નહીં થાય. એટલે કે તમારે પાછું એ પણ વિચારવાનું કે બે લેવાથી આપણું કામ થશે, ને બે લેવાથી નહીં થાય તો ત્રણ લેવાના. બી બરાબર ત્રણ, બી બરાબર ચાર, કેટલા લઈએ બને એટલા નાના, પણ લઈએ કેટલા, બે લઈ લઈએ બે. તો બાળકો વસ્તુને સમજો, આન્સરમાં તમારે લાવવાનું છે યુગ્મ સંખ્યા. જે કંઈ પણ પ્રોસેસ કરવાની છે તેનો જવાબ યુગ્મ આવવો જોઈએ. તો હા, યુગ્મ એટલે બેકી, અને બેકી સંખ્યાના અવયવમાં તો બે આવે જ હે ને. બે દુ ચાર, બે તારી છ, બે ચોકાત, બે પચાસ દસ. તો જે કંઈ પણ આ સંખ્યા છે બે ચાર છ આઠ દસ, તે બધાના અવયવમાં બે આવે છે. તો હા, બી બરાબર બે લેવાથી 100% દાખલો થવાનો જ છે. બરાબર, બે આપણી મદદ કરશે આન્સરમાં બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા લેવા માટે બી બરાબર બે જ લેવા જોઈએ. તો આપણે બી બરાબર લઈશું બે, બી બરાબર બે લેતા, તો એ બરાબર ચાલો અહીંયા બી ની કિંમત મૂકી દો બે, એટલે કે ટુ ક્યુ પ્લસ આર. અહીંયા પણ બી છે, ત્યાં પણ મૂકી દેવો બી બરાબર બે, એટલે કે ઝીરો લેસ ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન ટુ. આનો શું મતલબ? કે આ જે આર છે તે ઝીરો છે અથવા ઝીરો કરતા મોટો છે અને બે કરતા નાનો છે. એટલે આર બરાબર છે શું? ઝીરો અથવા ઝીરો કરતા મોટો, એટલે ઝીરો હોય એક હોય બે લેવાય. હા, બે એ ઝીરો કરતા મોટા, પણ શું બે એ બે કરતા નાના? ના, આર ની કિંમત બે કરતા નાની છે, એટલે કે ઝીરો ને એક. આર ની કિંમત બે લેવાથી નહી ચાલે, આ શરત ખોટી પડી જાય. એટલે આર ની કિંમત આવી ઝીરો ને એક. હવે તમે આ જે છે આર ની કિંમત તેને આમાં મૂકી દેવો. જો આપણે આર બરાબર ઝીરો લઈએ તો શું આવે છે? તો આવશે એ બરાબર ટુ ક્યુ. અહીંયા ઝીરો મૂકશો એટલે એ વસ્તુ જતું રહ્યું. આર બરાબર એક લઈએ તો એ બરાબર શું લખાશે? ટુ ક્યુ. અને આર ની કિંમત એક મૂકશો એટલે ટુ ક્યુ પ્લસ વન. એટલે એની તમને બે કિંમત મળી. કેટલી કિંમત મળી? બે. પહેલી કિંમત છે ટુ ક્યુ ને બીજી કિંમત છે ટુ ક્યુ પ્લસ વન. હવે બંને કિંમત માટે તમને રકમમાં જે વસ્તુ કરવા કીધી તે તમારે કરવી પડશે. શું કરવા કીધું છે? તો રકમને સમજો બાળકો, શું કરવા કીધું? કે કોઈ પણ ધન પૂર્ણાંક અને તેના વર્ગનો સરવાળો. કોઈ પણ ધન પૂર્ણાંક, તો આપણે ધન પૂર્ણાંકને નામ આપેલું છે એ, એટલે એ નો સરવાળો લેવાનો છે. કોની સાથે? એના વર્ગ સાથે. બાળકો આ એ નો એના વર્ગ સાથે સરવાળો કરવાનો છે. આપણે પહેલા એ બરાબર લઈએ ટુ ક્યુ. કેટલા લઈએ? એ બરાબર ટુ ક્યુ લઈએ. ઓકે, એટલે જ્યાં પણ એ દેખાય ત્યાં ટુ ક્યુ મૂકી દેવું. ચાલ બેટા, એ તારી જગ્યા આવશે ટુ ક્યુ. એ સ્ક્વેર એટલે કે ટુ ક્યુ નો સ્ક્વેર. હવે સારું રૂપ આપીશું તો ટુ ક્યુ પ્લસ આ બે નો વર્ગ ચાર, એટલે કે ફોર ક્યુ સ્ક્વેર. હવે બાળકો ધ્યાનથી જુઓ, આમાંથી શું તમે બે ને સામાન્ય કરી શકો? એક વસ્તુને સમજો, તમારે શું સાબિત કરવાનું છે? તમારે સાબિત કરવાનું છે કે જે જવાબ છે તે યુગ્મ. અને કોઈ પણ સંખ્યા યુગ્મ ક્યારે કહેવાય? કે જ્યારે તમારી બે ને કોમન કરી શકાય ત્યારે. જો તમે કંઈ પણ કરીને અમારી બે ને સામાન્ય કરી લેશો તો તમે આને યુગ્મ કહી શકો. હા, બેઠું ખબર પડી જાય કે બે આરામથી સામાન્ય નીકળે. બે ને સામાન્ય કરીએ તો કૌંસમાં બચશે ક્યુ, બે દુ ચાર નો બે, ને પછી ક્યુ સ્ક્વેર. તમે કહેશો કે સર ક્યુ ને પણ કોમન કરી લો ને નીકળે છે. જેનું કામ નહીં હોય તેને નહીં, જેનું કામ છે તેને જ કોમન કરવાનું. યુગ્મ સાબિત કરવા માટે કોનું કામ છે? બે નું, એટલે બે ને જ બહાર કહી રાખ. ઓકે, ક્યુ નું કઈ કામ નથી, ક્યુ ચાલતું અંદર જ રહે છે. અને બાળકો આ જે આ વસ્તુ છે, આજે આટલો કાઉન્ટ છે, તેને કઈક નવું નામ આપી દો, કઈક એમ નામ આપી દો, અથવા કે નામ આપી દો, કઈક પણ નામ આપી દેવો. ઓકે, એટલે સાબિત થઈ ગયું કે આ જે છે 2m, એનો મતલબ કે આનું સાદુરૂપ 2m છે. એટલે આ જે વસ્તુ છે તે કેવી છે? યુગ્મ છે. અને આ બધી વસ્તુ લખાશે કેવી રીતે તે પણ તમને હું
બતાવી દઈશ, બરાબર? તમે પીડીએફ ફાઈલમાં જોઈ શકશો. અત્યારે ખાલી સમજવાનું છે તમારે. ચલો હવે આપણે a ની કિંમત કેટલી લઈશું, 2q+1. શું કરવાનું છે? a નો અને a સ્ક્વેર નો સરવાળો કરવાનો છે. તો a બરાબર મૂકી દો 2q+1, a સ્ક્વેર એટલે કે 2q+1 આખા નો સ્ક્વેર. ચલો સાદુરૂપ આપીશું. પહેલું છે 2q+1, એ તો બેઠું જ લખી દેવાનું. ચલો a વત્તા b આખા નો વર્ગ, વર્ગ નું સૂત્ર મૂકો, આખા ના વર્ગ નું સૂત્ર. સૂત્ર છે a નો વર્ગ એટલે કે 2q નો વર્ગ વત્તા 2ab, a ની કિંમત છે 2q, b ની કિંમત છે 1, વત્તા b નો વર્ગ, b એટલે 1, 1 નો વર્ગ. ચલો 2q+1, 2q નો સ્ક્વેર 2 નો વર્ગ થાય 4, એટલે કે 4q સ્ક્વેર, આ 2 દુ 4 એટલે કે 4q, 1 નો વર્ગ થશે 1. ચલો q ની 2 ઘાત મોટી કહેવાય, એટલે 4q સ્ક્વેર ને પહેલા લખ્યા. આ 4q અને આ 2q નો સરવાળો 4 ને 2 6 એટલે 6q, અને આ 1 વત્તા 1 2. ટાર્ગેટ યાદ કરો, છેલ્લે જે કંઈ પણ આવે તેમાંથી 2 ને સામાન્ય કરવાના છે. 2 જો સામાન્ય નીકળી જશે તો આપણું કામ થઈ જશે. તો 2 ને સામાન્ય કરી લઉં, એટલે 2q સ્ક્વેર, 2 તારી 6, 2 1 2, યસ, 2 સામાન્ય નીકળી ગયા, 2 સામાન્ય નીકળી ગયા. એટલે આ જે વસ્તુ તમને દેખાય છે, આ જે વસ્તુ તમને દેખાય છે તે કેવી છે બાળકો? યુગ્મ છે. સાબિત થઈ ગયું ભાઈ, a ની કિંમત 2q લેવો કે 2q+1 લેવો, a ની તો બે જ કિંમત છે, અને જે કિંમત લઈએ તે આન્સર તો છેલ્લે યુગ્મ જ આવે છે. એટલે કે હર હંમેશ કઈ પણ કરો, કોઈ પણ ધન પૂર્ણાંક લેવો અને તેના વર્ગનો સરવાળો કરો, આન્સર યુગ્મ જ આવશે. ફોર એક્ઝામ્પલ જુઓ, હું તમને અહીંયા થોડુંક હજી ડિટેલમાં સમજાવું કે આ a છે, આ a નો વર્ગ અને એ બંનેનો સરવાળો લેવા કીધો. શું લેવા કીધો? સરવાળો. a બરાબર 1 લઈએ તો 1 નો વર્ગ 1 જ થાય, અને 1 ને 1 2 જો યુગ્મ આવ્યા, હે ને? હવે a બરાબર 2 લો, અહીંયા 2 નો વર્ગ 4, 4 ને 2 6, યુગ્મ છે ભાઈ. 4 આ 6 કેવા છે? યુગ્મ. a બરાબર 3 લો તો 3 નો વર્ગ 3 9, સરવાળો કરો, 3 અને 9 12, 12 એક એવી સંખ્યા યુગ્મ. એટલે તમે a ની કોઈ પણ ધન કિંમત લેશો, દર વખતે આન્સર તો યુગ્મ જ આવે છે ને, જોઈ લો તમારી નજરની સામે છે. પરંતુ શું સર આવી રીતે જ પરીક્ષામાં બતાવી દઈએ તો એમ કેટલું સારું પડે? આ બધું કેટલી મહેનત કરવાની, આ a ની કિંમત, આ યુક્લિડ ની ભાગ પ્રવિધિ. તો બાળકો આ મેથડ છે, અને આ તો ખાલી સમજવા માટે હોય. ઓકે, તમે એક્ઝામ્પલ દ્વારા કોઈ પણ દાખલાને સાબિત નહીં કરી શકો. ઓકે, એક્ઝામ્પલ દ્વારા ખોટો પાડી શકો, હા, પણ જો કોઈ વસ્તુને સાચી સાબિત કરવી છે તો એનું સબૂત આપવું પડે, અને એનું સબૂત છે આ બાળકો. એટલે કે આ મેથડ છે, આ મેથડ દ્વારા જો તમે સોલ્વ કરશો તો જ તમને માર્ક્સ મળે. આવું બધું કરી આવશો એના કોઈ માર્ક્સ મળવાના નથી. આ સમજી શકાય કે હા ખરેખરમાં થાય તો છે. ચલો બાળકો, પ્રોપરલી આ રીતે તમારે પરીક્ષામાં લખવાનું છે, અને પીડીએફ ફાઈલને ધ્યાનથી જોઈ લેજો. ચલો નેક્સ્ટ 27મો ક્વેશ્ચન. શું કીધું છે? તો રકમ જોઈએ એટલે ખબર પડી જાય કે ભાઈ બહુપદીનો દાખલો છે. બહુપદીના શૂન્ય શોધવા કીધા, અને પછી સંબંધ નીચે કાસની કરવા કીધા. કોનો કોનો સંબંધ? શૂન્ય અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ. તો ચાલો ભાઈ કરી નાખીએ. સૌથી પહેલા બહુપદીના શૂન્ય શોધી નાખો, અને બહુપદીના શૂન્ય શોધવા માટે બહુપદીના જીરો લઈ લો. શૂન્ય શોધવાની પ્રોસેસ છે બાળકો, જે તમને ખૂબ જ સારી રીતે ખબર છે કે શૂન્ય શોધવા માટે આપેલી બહુપદીને શું લઈ લેવાની? ઝીરો. ચલો આને ઝીરો લઈ લીધા. ઓકે, ચલો હવે આના અવયવ પારો. કેવી રીતે પારશો? હવે તમારે અવયવ પારવાનો, અવયવ પારવાની પ્રોસેસ ખબર છે કે આ 4 અને 3 નો ગુણાકાર કરવાનો. 4 4 12, 12 ના એવા બે અવયવ કે જેની બાદબાકી કેટલી થાય? 1, અરે 1 થાય. x ની આગળ કઈ નથી તો 1 સમજવાના. શું સમજવાના? 1. તો 12 ના કયા બે અવયવ ની બાદબાકી 1 થશે? 12 ના અવયવ, તો તમને ખ્યાલ આવી ગયો કે 4 4 12, સર 4 માંથી 3 જાય તો 1. હવે 1 લાવવાના છે, આ 1 લાવવાના છે, પણ આગળ ચિહ્ન જુઓ સર, માઇનસ 1 લાવવાના છે. તો 4 અને 3 ને કયું ચિહ્ન આપીએ? તો સર 4 ને માઇનસ આપવું પડશે, અને 3 ને પ્લસ આપવું પડે. તો -4 + 3 - 1 થશે સર. હા બાળકો, ચાલો તો પછી આગળ વધીએ. તો 3x નો વર્ગ મધ્યમ પદ ને તોડી નાખવું પડશે, અને ટુકડા આવ્યા -4 અને -3, એટલે -4x + 3x, x ને લગાવી દેવાનો પાછળ. આ -4 બેઠા એના બરાબર 0. ચલો હવે પહેલા બે માંથી શું સામાન્ય નીકળશે? પહેલા બે માંથી સામાન્ય નીકળે x, એટલે કૌંસ મારી જશે 3x - 4. આ બે માંથી શું કઈ સામાન્ય નીકળે છે? કઈ જ સામાન્ય નથી નીકળતું સર. તો કઈ વાંધો નહીં, આ -1 લખી નાખો. કઈ સામાન્ય નહીં નીકળે તો 1 ને સામાન્ય લેવાનું, એટલે 3x - 4 બેઠા એના બરાબર 0. આ 3x - 4 બંને કૌંસમાં છે, એટલે બંને કૌંસમાં જે હોય તેને એક અલગ કૌંસ બનાવો, અને બીજા કૌંસમાં બહાર વાળાને નાખો. x + 1 = 0, 0 ને કરી નાખો સેપરેટ, તો 3x - 4 = 0, અથવા તો x + 1 = 0, x ને કરતા બનાવી દો તો 3x - 4 પેલી બાજુ તો -4, અને x = -1 પેલી બાજુ તો -1. 3 ને લઈ જાઓ છેદમાં, એટલે કે x =
चार ना छेद मा त्रण अने आ माटे हवे x करता बनी ज गयो छे ने એટલે x ની કિંમત આવી ગઈ 4 ના છેદ માં 3 ને માઇનસ 1 એટલે શૂન્ય મળી ગયા. આ બે જન શું છે? આ બે શૂન્ય છે. હવે શું કરવાનું છે? તો હવે તમારે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધની ચકાસણી કરવાની છે. તો બાળકો આ જે શૂન્ય છે તેમાં પહેલા શૂન્યને નામ આપી દેવાનું આલ્ફા, બીજાને નામ આપી દેવાનું બીટા, અને આ જે સહગુણક છે તેમાં જે પહેલું હોય તે એ, બીજું જે હોય તે બી, અને ત્રીજું જે હોય તે સી. એટલે કે એ બરાબર 3, બી બરાબર કઈ ની દેખાય તો તા એકલો એટલે બી બરાબર માઇનસ 1, અને સી બરાબર જોઈ લો બાળકો સી બરાબર માઇનસ 4. હવે કેટલા સંબંધ આવે? તો દ્વિઘાત બહુપરીમાં બે સંબંધ આવશે. કયા બે સંબંધ? તો આ બે સંબંધમાં પહેલો સંબંધ છે શૂન્યનો સરવાળો. તો બાળકો શૂન્યનો સરવાળાનો મતલબ ડાયરેક્ટ સરવાળો, ડાયરેક્ટ આલ્ફા ને બીટા. શૂન્યનું નામ છે આલ્ફા ને બીટા, એટલે કે ડાયરેક્ટ આલ્ફા ને બીટા નો સરવાળો. આલ્ફા વત્તા બીટા. આલ્ફા કેટલા છે? આલ્ફા છે સર 4 ના છેદમાં 3. બીટા કેટલા છે? બીટા છે સર માઇનસ 1. સાદુરૂપ કેવી રીતે આપ્યા બાળકો? સર તમે દર વખતે કીધું છે, અમને અમને યાદ રહી ગયું છે કે ક્રોસ ગુણાકાર કરવાનો આવું આવે તો કરી નાખો. 3 એકા 3 એટલે 4 ઓછા 3 આખા ના છેદમાં 3, 4 માંથી 3 જાય તો 1 એટલે કે 1 ના છેદમાં 3. હવે સૂત્રથી સરવાળો તો સંબંધની ચકાસણી થશે. સૂત્ર શું છે શૂન્યના સરવાળાનું? સર સૂત્ર છે માઇનસ બી ના છેદમાં. સૂત્ર મોડે કરી નાખજો બાળકો, સૂત્ર આવશે તો દાખલો થશે. બી ની કિંમત કેટલી છે? બી ની કિંમત અહીંયા નીચે લખી છે, બી બરાબર છે માઇનસ 1, અને એ ની કિંમત કેટલી છે? એ ની કિંમત છે 3 ઓછા ઓછા વત્તા, એટલે વત્તા 1 ના છેદમાં 3. જો બંને એક સરખું આવે છે એટલે કે સરવાળાનો સંબંધ સાચો સાબિત થાય છે. અને સાચું પડશે જ ભાઈ, સંબંધ છે, સંબંધ કોઈ દિવસ ખોટો ના હોય. ઓકે ચલો, એના પછી તો હવે તમારે શોધવાનો છે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર તો પહેલા ડાયરેક્ટ ગુણાકાર કરો ને પછી સૂત્રથી ગુણાકાર કરો. ડાયરેક્ટ ગુણાકાર એટલે કે ડાયરેક્ટલી આલ્ફાનો ને બીટાનો ગુણાકાર. આલ્ફા શું છે? આલ્ફા છે સર 4 ના છેદમાં 3, અને બીટા શું છે બાળકો? સર બીટા છે માઇનસ 1. ગુણાકાર શું થશે? ગુણાકારમાં કઈ નથી, 4 એકા 4 પણ માઇનસ છે એટલે માઇનસ 4 ના છેદમાં 3. હવે સૂત્રથી ગુણાકાર કરો તો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું આવશે? સૂત્ર આવશે c ના છેદમાં a. કિંમત મૂકી દો, c ની કિંમત માઇનસ 4 અને a ની કિંમત છે 3. તો જુઓ હવે આમાં તો કોઈ સાદુરૂપ છે નહીં, માઇનસ 4 ના છેદમાં 3 આવી ગયો. જો બંનેમાં એક સરખું આવે છે એટલે આ સંબંધ પણ સાચો છે. બંને સંબંધ કમ્પ્લીટલી સાચા વેરીફાઈ થાય છે. ઓકે ચકાસણી પૂરી થાય છે. ચાલો આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે. પ્રોપરલી આ રીતે દરેક સ્ટેપને લખજો, બહુપડીને p of x નામ આપીને કામ કરવાનું. ઓકે ચાલો, તો નેક્સ્ટ PDF ફાઇલ તમને આપી રહી, તેમાં તમે દરેક વસ્તુને જોઈ શકશો. ચાલો નેક્સ્ટ, તો હવે આવે છે સમીકરણ વાળા દાખલા. જો રકમમાં શું કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલો કઈ રીતે? આદેશની રીતે. કઈ રીત બાળકો? આદેશ. તો આદેશની રીતના સ્ટેપ તમને ખબર જ છે કે આદેશની રીતમાં કોઈ એક સમીકરણમાંથી x ને અથવા તો y ને કર્તા બનાવવાનો અને એ કર્તા બનાવેલાને બીજામાં મૂકવાનું. તો કયું સમીકરણ તમને ઈઝી લાગે છે અને કયું થોડુંક અઘરું લાગે છે? તો બાળકો તમને જોતાની સાથે ખબર પડી જશે કે સર આ પહેલું થોડુંક અઘરું છે, બીજું ઈઝી છે, બીજું બહુ મસ્તીનું છે. તો બાળકો જે જે સમીકરણ ઈઝી હોય, જે ઈઝી હોય તેમાંથી કર્તા બનાવવાનું કામ કરવાનું. આદેશ માટે કોને પસંદ કરવાનું? કે જે ઈઝી છે. તો જે તમને તકલીફજનક લાગે તે સમીકરણને પહેલા લખી નો, એટલે કે 3x + 5y = 21, અને આને સમીકરણ 1 નામ આપી દો. અને જે સમીકરણ તમારા માટે ઈઝી છે આ બીજું, તેમાંથી કર્તા બનાવો, કાટો x ને કાટો y ને. કોને તમને કયું તમને ઈઝી પડશે? x સારું પડશે કે y? તો સીધી વાત છે, x જ સારું પડશે ને. અને જો તમને એવી ઈચ્છા હોય કે સર y ને રાખો તો પણ રાખી શકાય છે ભાઈ, કોઈ જોર જબરદસ્તી નથી. ઓકે બાળકો, તો ચાલો આપણે x ને રાખવું છે એટલે 2x બરાબર, ચાલ બેટા x કરતા બનવાનો એટલે -3y, ચાલ બેટા પેલી બાજુ, પેલી બાજુ ઉપરો ઉપરો ઉપરો, તો -3y પેલી બાજુ તો +3y, અને આ 14 તો ત્યાં જ છે એટલે +14. હવે બાળકો x ને કરતા બનાવવા બગરાને પણ કસે તો નાખવો જ પડશે, હાથે તો નહીં ચાલે. તો 2 ક્યાં જશે? છેદમાં જશે. એટલે x બરાબર 3y + 14 ના છેદમાં આખા ના છેદમાં 2. તો x બની ગયો છે કર્તા, એટલે આને આપી દો સમીકરણ 2, અને આ કર્તા બનેલા x ને ઉપરવાળા સમીકરણમાં મૂકી દેવાનું. x ને ઉપરવાળામાં મૂકી દેવાનું. તો બાળકો આ 3 પછી x ની કિંમત આ મૂકી દેવાની છે 3y + 14 ના છેદમાં 2, એના પછી આ + 5y = 21, બસ હવે સાદુરૂપ આપવાનું છે. અને સાદુરૂપ ઈઝી છે,
સિમ્પલ છે ભાઈ, કઈ નથી. જો આ ત્રણ છે ગુણાક કાઉન્સ, એટલે ગુણાકાર ગુણી નાખો અંદર. આ ત્રણ તાલી નવ વાય પછી 14 તાલી 42 સવા બે, બે નીચે જયારે આવે એટલે ક્રોસ ગુણાકાર કરી દેવાનો. કયો ગુણાકાર? ક્રોસ, એટલે બે પછી આમ 10 10 વાય. અને ક્રોસ ગુણાકાર કરવાથી આખો છેદ આવી જાય, એટલે આખાના છેદમાં બે એના બરાબર 21. ઓકે ચાલો હવે આ વાય સાથે વાય નું સાદુરૂપ આપવાનું. સિમ્પલ પ્રોસેસ, વાય સાથે વાય જ ઉમેરાય. તો આ 9 વાય ને આ 10 વાય સરવાળો થશે 19 વાય. આ વત્તા 42 જેમ છે તેમ છેદનો 2, છેદના 2 ને શું કરીએ તો બરાબર નું ચિહ્ન આવી ગયું. તો ગુણી કરો, પેલી બાજુ 21 નું 42, આ બંને બાજુ 42 42 એક સરખું થઈ ગયું, એને કેન્સલ કરી દેવો, 42 ઉડી ગયા. એટલે 19 વાય બરાબર કેટલા રહી જાય છે? 19 વાય બરાબર 0. 19 ને 0 ના છેદમાં લઈ જાઓ, 0 ના છેદમાં 19 એટલે 0 જ થાય ને. એટલે y ની કિંમત કેટલી આવી બાળકો? y બરાબર 0. હવે x ની કિંમત શોધવાની છે, તો આ જ y ની કિંમત તમને આગળ મદદ કરશે. આ y ની કિંમતને કાઢો પહેલા સમીકરણમાં મૂકો, કાઢો બીજું. તો બીજું જ ઈઝી પડે, કેમ કે બીજામાં બધું રેડીમેડ જ છે, ખાલી y ની કિંમત 0 આમાં મૂકો ને તરત જ સાદુરૂપ આપવાથી x મળી જાય. જરા આમાં પાછો બાજુ પલટ કરવાનું ને પેલું ને આ ને તે ને. એટલે બાળકો આ બીજું સમીકરણ તમને ફટાફટ આન્સર આપશે, આદેશ બની ગયો છે, x એ આદેશ બની ગયો છે અને તરત જવાબ મળી જાય. ના y ની કિંમત જે 0 આવી તેને આમાં આવવા દેવો. ચાલો એટલે x બરાબર 3y ની કિંમત 0 વત્તા 14 છેદમાં 2. 0 સાથે ગુણાકાર તો 0 જ થાય, પછી કોઈ પણ હોય 3 ગુણ્યા 0 0, 0 વત્તા 14 એટલે 14, 14 ના છેદમાં 2, 2 સતામ 14 એટલે x બરાબર 7. તો દાખલો થાય છે પૂરો, x અને y ની કિંમત આવી ગઈ છે. ઓકે તો ઉકેલ છે 7 અને 0, x બરાબર 7 અને y બરાબર 0. ખ્યાલ આવે છે ને? અને બાળકો બીજી એક વસ્તુ કે તમે તમારા આન્સરને વેરીફાઈ પણ કરી શકો છો. આ જે સમીકરણ છે ને તેમાં મૂકીને જોઈ લેવાનો, x બરાબર અહીંયા પહેલામાં મૂકી દઉં 7, આ 7 તાલી 21, આ y 0, 5 ગુણ્યા 0 તો 0, આ 21 હતું, આ 0, 21 વત્તા 0 21, યસ આવી જાય છે. ઓકે વેરિફિકેશન સાચું પડે છે, એટલે આ તમારો જવાબ સાચો છે. પહેલા પરથી જ ખબર પડી ગઈ, છતાં બે બીજામાં મૂકવું હોય તો મૂકીને જોઈ લેજો, આવી જ જશે. એકમાં મૂકશો એટલે કોન્ફિડન્સ આવી જ જાય બરાબર. પહેલામાં જ મૂકીને જોઈ લેવાનું, અથવા જે તમને ઈઝી પડે તે બે માંથી કોઈ એકમાં મૂકી દો, એટલે તમને ખાતરી થઈ જાય કે મારો જવાબ સાચો છે કે ખોટો છે. ઓકે ચાલો બાળકો, પ્રોપરલી કઈ રીતે લખાશે તે તમને બતાવી દીધું છે, પીડીએફ ફાઇલમાં તમે શાંતિથી બેસીને જોઈ લેજો. ચાલો નેક્સ્ટ 29મો ક્વેશ્ચન. પાછું સમીકરણ આવ્યું, પાછું ઉકેલવાનું છે પણ રીત બદલાઈ ગઈ. કઈ રીત કીધી? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર પણ ખૂબ જ સરસ રીત છે, મજા આવી જાય. ચોકડી ગુણાકારમાં ખાલી કાળજી શું રાખવાની કે સાદુરૂપ આપતી વખતે ચિહ્નનું ધ્યાન રાખવાનું, બાકી બહુ જ મસ્ત મેથડ છે ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકારનો પહેલો નિયમ કે સમીકરણ વ્યાપક સ્વરૂપમાં જ હોવા જોઈએ, એટલે જે અચર પદ છે તેને ડાબી બાજુ જ રાખવાના. જમણી બાજુ હોય તો કઈ નહીં ઉચકીને ડાબી બાજુ લાવતા વાર કેટલી. તો પહેલું સમીકરણ છે 2x વત્તા y, ચાલ ભાઈ 5 આવી જા બાજુ એટલે માઇનસ 5 બરાબર 0. 3x વત્તા 2y, ચાલ ભાઈ 18 આ બાજુ આવી જાય એટલે માઇનસ 8 બરાબર 0. ઓકે હવે શું કરવાનું બાળકો? તો હવે જુઓ, તમને x ને લખી દો, નીચે એક લીટી પાડી દો, y નીચે એક લીટી, અને પછી એક રો લખીને નીચે એક લીટી પાડી દેવાની. આ મેથડ છે. ઓકે હવે જો x ની નીચે એક તમારે ગોઠવણી કરવાની છે, કોને ગોઠવવાના? તો આ જે સમીકરણ લખ્યા ને બંને સમીકરણ તેમાં x ની નીચે જે વસ્તુ આવશે તેના માટે x ને જ ઢાંકી દેવાના. ઓકે x ની નીચે વાળાને લખતા x ને જ ઢાંકી દીધા, ઢાંકી દીધા ને જોઈ લો, ઢાંકી દીધા દેખાતા છે x ની દેખાવા જોઈએ બાળકો, ની 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 એટલે નીચ. ચાલો હવે જે વસ્તુ દેખાય તેમાં સહગુણક લેવાના, y ની આગળ કઈ નથી તો એકરો એટલે વત્તા 1, આ માઇનસ 5 જેમ દેખાય તમને તો મૂકો, આ નીચે y ની આગળ 2 તો આ માઇનસ 8. ઓકે સમજ પડી, ગોઠવણી તો કરવાની છે. હવે y ની નીચે તો જુઓ, આ જે છેલ્લું છે તે પહેલું ભાઈ અહીંયા કોપી માંડવા, આ બંનેને અહીંયા પાછ લખી કાઢો. ઓકે લખી કાઢ્યા, કોપી મારી જ દેવાના, તરત જે જે અહીંયા આવ્યો તેને તરત લખી કાઢવાનું. y ની નીચે વાળા માટે y ને ઢાંકો, ઢાંકો ને જે બચ્યું તેને મૂકવાનું, તેમાં માઇનસ 5 ને માઇનસ 8 મુકાઈ ગયા એટલે કોણ બચ્યું? 2 ને 3 તેને અહીંયા. શોર્ટકટમાં તમે સમજો કે વય વાળું જયારે લખીએ ત્યારે વય ને ઢકવાનું, જે હોય તેના આગળ પાછળ ઊંધું કરી દેવાનું અને એમ લાવવાનું પેલા ને પેલી બાજુ. ઓકે જરાક આ રીતનું યાદ રાખવું પડે, એટલે ગૂંચવાડો નહીં થાય એટલે અમે એક ટેકનિક બનાવી છે કે આને પહેલા અહીંયા કોપી જ માર દેવાનું. ઘણા બાળકો ભૂલમાં કેવું બેઠું જ લખવાની આદત, આ 2 ને 3 ને અહીંયા લખી નાખે ને અને અહીંયા, પછી ખોટું ભરે યાર, માર્ક્સ કપાઈ જાય. હવે એકરા એટલે અચર પર ઢાંકવાનું, બે ને ત્રણ પહેલા લખી કરો, ને તો એમ બેઠું જ છે 2 ને 3, બચ્યું શું? 1 ને 2. હવે ચાલુ થશે ચોકડી ગુણાકારનો ખેલ. હા હવે છે આ ખેલ ચોકડી ગુણાકાર.
તમારો કોઈ ખેલમાં નિયમ શું છે? તો નિયમ એવું છે કે પહેલા આ રીતે ગુણવાનું, આ એકને માઇનસ આઠ સાથે, હે ને? એમ પહેલા આમ આવશે પછી એમ આવશે. ઓકે બાળકો, પહેલા એમ પછી એમ, યાદ રાખો. ઘણા બાળકો ઊંધું કરી નાખે, પહેલા ઉપરથી નીચે, પહેલા ઉપરથી નીચે પછી નીચેથી ઉપર, એટલે એક અને માઇનસ આઠ નો ગુણાકાર, વચ્ચે ફરજિયાત માઇનસ નું ચિહ્ન, અને આ બે નો ગુણાકાર બે અને માઇનસ પાંચ નો. બસ સેમ ટુ સેમ અહીંયા પણ પહેલા એમ એટલે માઇનસ પાંચ નો અને ત્રણ નો ગુણાકાર, પછી માઇનસ નું ચિહ્ન મૂકી જ દેવાનું, માઇનસ આઠ નો અને બે નો ગુણાકાર, એના બરાબર એક ના છેદ માં પહેલા બે સાથે બે નો ગુણાકાર, વચ્ચે માઇનસ મૂકીને ત્રણ સાથે એક નો ગુણાકાર. હવે સાદુરૂપ નો ખેલ છે, એકને માઇનસ આઠ વડે ગુણીએ તો માઇનસ આઠ માઇનસ માઇનસ પ્લસ, પાંચ દુ દસ, એના બરાબર વાય, માઇનસ પાંચતાલી પંદર, ઓછા ઓછા વત્તા આઠ દુ સોળ, એક ના છેદ માં બે દુ ચાર, ઓછા ત્રણ એકા ત્રણ. સિમ્પલ સાદુરૂપ, પણ આ સાદુરૂપ માં ઘણા બાળકો ચિહ્નની ભૂલ કરતા હોય છે, જરા કાળજી રાખવાની, ચોકસાઈ રાખવી જરૂરી છે ભાઈ, ચોકસાઈ તો રાખવી જ પડે. દસ ઓછા આઠ એટલે બે, વાય ના છેદ માં ચાલો અહીંયા માઇનસ પંદર વત્તા સોળ એટલે વત્તા એક, સોળ મોટા છે ભાઈ, ચાર માંથી ત્રણ જાય તો એક, આટલું થઈ જાય એટલે સરખામણી આવે. શું આવે બાળકો? સરખામણી. તો સરખાવો પહેલા સાથે છેલ્લાને અને બીજા સાથે પણ છેલ્લાને, છૂટું પાડી દેવો. ઓકે ચાલો, તો સરખામણી પર આગળ વધીએ. તો એક્સ ના છેદમાં બે એના બરાબર છેલ્લું એક ના છેદમાં એક, અલ્પવિરામ વાય ના છેદમાં એક બરાબર એક ના છેદમાં એક, આ બે એક આ બે એટલે એક્સ બરાબર બે છેદ નો એક નું કઈ કામ નથી, તેમ એ જ રીતે અહીંયા તો હવે સમજી જાવ કે વાય બરાબર કેટલા આવશે, એક, એટલે એક્સ અને વાય નો આન્સર આવી ગયો છે. અને ચોકડી ગુણાકારમાં આ એક વસ્તુ ખૂબ જ સરસ છે કે એક્સ અને વાય બંને એક સાથે જ આવી જાય, એક સાથે જ આવી જાય. ઓકે બાળકો, તો વેરિફિકેશન કરવું હોય, તારો મેળવવો હોય તો મેળવી લો. એક્સ બરાબર બે મૂકે તો બે દુ ચાર, નહીં એક, ચાર ને એક પાંચ, નીચેનામાં આવે નીચે કરશો તો ચાલશે, પહેલું સાચું પડે તો બીજું પણ સાચું પડી જ જાય. સાચી વાત ને? હા સર સાચી વાત. ચાલો આન્સર આવી ગયો બે ને એક. ઓકે પ્રોપરલી લખજો બાળકો, એમ તો આપણ પ્રોપર જ લખેલું છે પણ છતાં થોડુંક વાંકું ચૂકું લાગશે, આ રીતે પરીક્ષામાં ખૂબ જ સરસ રીતે લખવાનું છે, પીડીએફ ફાઇલને જોઈ લેજો. ચલો નેક્સ્ટ 30મો ક્વેશ્ચન આવ્યા છે, આપણે ફટાફટ સોલ્વ કરીએ 30મો ક્વેશ્ચન. ત્રિકોણમિતિ બહુ ઈઝી દાખલો છે બાળકો. હા ત્રિકોણમિતિમાં બે દાખલાઓ પૂછાય, એમાં કદાચ એકાદ દાખલો તફ આવી શકે, તો કઈ નહીં, ઓપ્શન છે તમારી પાસે, અઘરું લાગે તો છોડી દેજો ને ભાઈ. ચલો શું આપેલું છે? 15 કોટે બરાબર 8. ઓકે બાળકો, 15 કોટે બરાબર 8, સાઈને અને સેકે શોધવાના છે. આ પહેલું સ્વાધ્યાયના દાખલા ત્રિકોણમિતિના, આ દાખલા એકદમ સિમ્પલ, ત્રિકોણવારી ટેકનિક, ત્રિકોણવારી મેથડ, ત્રિકોણવાળા મેથડ આરામથી શોધાઈ જાય. આ કોટે ને કરતા બનાવો, એટલે કે 15 ને છેદમાં જવા દો, 8 ના છેદમાં 15 આવવાનું, સૂત્ર યાદ કરો અને સાથે સાથે ત્રિકોણને નામ આપી દો. ત્રિકોણને નામ આપી દેવાનું ભાઈ એબીસી, પરંતુ આજે એ છે. ઓકે ચલો કઈ નહીં, અહીંયાથી નામ આપી દીધા એબીસી, ખૂણો બી ને કાટખૂણો. એટલે એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આ જે એ છે તેને કાટખૂણા પર નહીં લેવાનો. ક્યાં નહીં લેવાનો? કાટખૂણા પર. ઓકે ચલો, ખૂણો એ ને ધ્યાનમાં રાખવાનો છે, કયા ખૂણાને? ખૂણો એ ને. હવે કોટનું સૂત્ર શું આવે? કોટનું સૂત્ર, સૂત્ર આવશે તો દાખલા થશે, નહીં તો પતી ગયું. તો કોટનું સૂત્ર આવશે પાસેની બાજુના છેદમાં સામેની બાજુ. તો કોની પાસેની બાજુ? જો જે ખૂણો દેખાય તેની. તો ખૂણો એની પાસેની, આ કર્ણ છે, કર્ણને પાસેની બાજુ સમજવાનું નહીં. ઘણા બાળકો ભૂલી જાય છે કે ભાઈ આ પાસેની બાજુ આને કહેલા બેટા, પાસે એટલે આ જો ને આ ઊભી બાજુ ને, તો એ બી પાસેની બાજુના છેદમાં સામે, એની સામે કોણ છે? બીસી, એના બરાબર આઠ ના છેદમાં પંદર. હવે શું કરવાનું? તો બાળકો હવે કે ધારવાના, એ બી ની સામે છે આઠ, એ બી બરાબર આઠ કે, બીસી ની સામે છે પંદર, એટલે બીસી બરાબર પંદર કે, એ બી છે આઠ કે, બીસી છે પંદર કે. હવે એસી ને શોધી નાખો, ત્રિકોણ વાળી મેથડ, ત્રિકોણ ની ત્રણે ત્રણ બાજુ આવી જાય એટલે જે હોઢવા કે તે હોઢાઈ જાય. તો એસી નું માપ પાયથાગોરસ થી શોધાશે. એમ જોવા જાય તો તમને કદાચ ખબર પડી જવી જોઈએ કે આઠ પંદર સત્તર, આવું આવે ને આઠ પંદર સત્તર, ત્રિપુટી એટલે સત્તર કે. ઘણા બાળકો આ કે નહીં ધારે, જો કે નહીં ધારશો તો તમારા માર્ક્સ કાપી લેવામાં આવશે, કેમ કે આ સિસ્ટમ છે, જે સિસ્ટમ ને ફોલો કરવી પડે ભાઈ. ચાલો, જો શોર્ટ ક્વેશ્ચન હોય તો ચાલી જાય, પણ આ તો લોંગ ક્વેશ્ચન છે, આમાં મેથડ ઇમ્પોર્ટન્ટ હોય છે, એક માર્ક્સ માં ચાલી જાય, બે માર્ક્સ માં નહીં ચાલે. ઓકે ચલો, પાયથાગોરસ નો પ્રમેય, કર્ણ નો વર્ગ એટલે એસી સ્ક્વેર બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો, એટલે એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. ચલો કિંમતો મૂકી દેવા, એસી નું માપ શોધવાનું છે, ભલે મેં લખી દીધું, એબી નું માપ છે આઠ કે, આઠ કે નો વર્ગ, બીસી નું માપ કેટલું છે? બીસી નું માપ છે પંદર કે, એટલે પંદર કે નો વર્ગ. સાદુરૂપ આપો,
એસી સ્ક્વેર બરાબર 8 વટિયા 64 એટલે 64 કે સ્ક્વેર 15 નો વર્ગ 225 સરવાળો કરી નાખો તો એસી સ્ક્વેર બોલો સરવાળો કેટલો થશે સરવાળો થશે 289 સાચી વાત ને અને તમને ખબર હોવી જોઈએ ભાઈ વર્ગ તો મોરે હોવા જોઈએ જો જેના પણ વર્ગ મોરે હશે એનું કામ ફટાફટ થશે તો 289 એટલે 17 નો વર્ગ એટલે 17 કે આખા નો વર્ગ એટલે કે એસી બરાબર 17 કે કીધેલું ને 17 કે આવશે આવી ગયા સર હા સર આવી ગયા ચાલો નેક્સ્ટ જે હોડવા કીધું રે હોડી નાખો શું શોધવા કીધું સાઈન એ સૂત્ર મૂકી દો શું આવશે સૂત્ર ફટાફટ કેવો સર સાઈન એનું સૂત્ર સામેની બાજુના છેદમાં કર્ણ બહુ ઈઝી સામેની બાજુ બીસી કોની એ ની સામે જોવાનું એ ની એ ની એ પર ઉભારીને પછી એની સામે જોવાનું કર્ણ એસી ભાઈ કર્ણ તો જોવે ચલો બીસી નું માપ 15 કે ને એસી નું માપ 17 કે 15 કે ના છેદમાં 17 કે આ કે ને ઉડાડી દેવાનું એટલે આન્સર 15 ના છેદમાં 17 એના પછી જશે કે મૂકી દો સૂત્ર સેકેન્ડનું સૂત્ર કર્ણ ના છેદમાં પાસેની બાજુ તો કર્ણ કોણ છે કર્ણ છે એસી અને પાસેની એની પાસેની એબી તો 17 કે ના છેદમાં 8 કે ઉડી જાય એટલે 17 ના છેદમાં 8 પડશે ને સમજ ઓકે સ્ટેપમાં ખ્યાલ આવી ગયો ને પ્રોપરલી પરીક્ષામાં લખજો તમને પીડીએફ ફાઇલ આપું છું તેમાં પ્રોપર પણ મેથડ આપેલી જ છે ઓકે આ રીતે પ્રોપરલી લખજો મસ્ત બોક્સ એવું આપવાનું 15 ના છેદમાં 17 ને 17 ના છેદમાં ચાલો નેક્સ્ટ 31મો ક્વેશ્ચન બહુ ઈઝી બહુ જ એટલે બહુ જ ઈઝી સ્ટાન્ડર્ડ મેથમાં બી બહુ ઈઝી ક્વેશ્ચન કોઈ કોઈક આવી જાય તો લાભ લઈ લેવાનો શું કીધું છે તો જો આ એક તમને વસ્તુ આપી દીધી છે દેખાય છે આ વસ્તુ અને તમારે એની કિંમત શોધવાની છે કેવી રીતે શોધીએ વિચારો તમે બહુ ઈઝી છે બાળકો બહુ જ ઈઝી દાખલો ને આ દાખલો શોર્ટ ક્વેશ્ચન માં પણ પૂછાઈ શકે કેમ કે બહુ જ ઈઝી છે ને બહુ નાનો પણ છે બે માર્ક માં વગર કામ નો પૂછી નાખ્યો છે જુઓ બાળકો એ ની કિંમત શોધવાની છે તો આ ટેન ને અને કોટ ને આ બંને ને કરવા પડે તો કઈક ગાળું આગળ વધે હે ને આ ટેન અને કોટ ને કરવા પડશે હવે આ બંને ને કરીએ કેવી રીતે તો બાળકો વસ્તુ ને સમજો બંને બાજુ ટેન ટેન થઈ જાય શું થઈ જાય બંને બાજુ ટેન ટેન તો એ બંને ટેન ને કરી શકાય અથવા બંને બાજુ કોટ કોટ હોવા જોઈએ કાંટો બંને કોટ કાંટો બંને ટેન એટલે કે મતલબ એનો એવો કે કોઈ એવું સૂત્ર વાપરો કે જેથી આ ટેન નું થઈ જાય કોટ અને પછી આપણે બંને કોટ ને કરી નાખીશું અથવા બીજો રસ્તો કે અહીંયા ટેન લાવી દો એવું કોઈક સૂત્ર વાપરો કે બંને બાજુ થઈ જાય ટેન ટેન તો બાળકો મારી એક સલાહ જે બાજુ ઈઝી હોય ત્યાં કામ કરો તો વધારે સારું બે રસ્તામાંથી કયો રસ્તો અહીંયા ઈઝી પડશે અને નહીં છેડો આ ઈઝી પડશે એટલે અહીંયાથી કામ ચાલુ કરી દો એટલે આ ટેન ને ફેરવો કોટમાં અને ટેન ને કોટમાં ફેરવવા માટે કયું સૂત્ર કોટિકોણ નું સૂત્ર કયું સૂત્ર બાળકો કોટિકોણ નું સૂત્ર તમને કદાચ એમ કે સર પેલું સૂત્ર વાપરી દો ને ટેન થીટા બરાબર એક ના છેદમાં કોટ થીટા નહીં ચાલશે એ સૂત્ર અહીંયા કોટિકોણ ના સૂત્ર વાપરવા પડશે કેમ કે પેલામાં ટેન થીટા એના બરાબર એક ના છેદમાં કોટ થીટા મને કોટ થીટા છેદમાં નથી જોઈતો છેદમાં નહીં છેદમાં નહીં એટલે કોટિકોણ વાળું સૂત્ર શું છે તો ટેન થીટા બરાબર કોટ 90 ઓછા થીટા આ સૂત્રમાં કોટ અંશમાં જ રહી છે છેદમાં નથી જતો તો બાળકો સૂત્ર એવું કહે કે ટેન નું કરી નાખવાનું કોટ પછી 90 લખી દેવાના અને આ જે 2a છે તેને બાદ કરી નાખવાનો હવે શું હવે કઈ નથી ભાઈ હવે પટી ગયો દાખલો હવે તમને ખબર છે કે બંને બાજુ કોટ કોટ નીકળી જાય તો જે બચ્યું તે 90 માઇનસ 2a એના બરાબર a માઇનસ 18 હવે એ ને શોધવા માટે આ સમીકરણ બની ગયું જેને ઉકેલ આવડે છે આ એ ને ભેગા કરો ચાલ બેટા 2a પેલી બાજુ જા કેમ કે 2 માઇનસ છે 18 ચાલ જગ્યા ખાલી કર તું આ બાજુ આવી જા 90 વત્તા 18 એના બરાબર એ માઇનસ 2a પેલી બાજુ પ્લસ 2a સરવાળો કરી નાખો 8 9 ને 10 108 સિમ્પલ સરવાળો છે 2a પ્લસ એ 3a 3 ક્યાં જાય એને શોધવા 3 ને નાખવા તો પહેલા ને કસે ખા નાખું કચરા પેટી ના નહી છેદમાં ચલો 108 ના છેદમાં 3 બરાબર એ ચલો એના પછી 3 9 1 બચશે એટલે 18 3 6 36 એ બરાબર 36 ને માથે ટપકો પાડવાનો ખૂણો છે ને ડિગ્રી 36 ડિગ્રી એ બરાબર કેટલું આવ્યું 36 ડિગ્રી સિમ્પલ બહુ ઈઝી બેઠા માર્ક લેવાના એક સમીકરણ છે ઉકેલવાનું ખાલી સ્ટાર્ટિંગ ખબર હોવી જોઈએ કે કયું સૂત્ર લાગે અને જો હવે આવા દાખલાની પ્રેક્ટિસ થઈ જાય એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આમાં કોટિકોણનું સૂત્ર લાગે એમ થોડી પ્રેક્ટિસનો ખેલ છે જે લોકો ટેક્સ્ટબુક ને પ્રોપરલી સોલ્વ કરી નાખી હોય તેને આવડી જ જાય ભાઈ આ દાખલામાં કઈ લેવાનું નથી હે ને ચલો ભાઈ હવે આ સાબિત કરના ત્રીજો દાખલો આવ્યો ત્રિકોણમિતિનો આમાં સાબિત કરવા કીધું ભાઈ કરી આપીએ ને સાબિત ચલો
સાબિત કરવાના દાખલા મોટે ભાગે કદાચ તમે છોડી દેવું બની શકે. દાવા બરાબર જમા કરવું પડશે, કઈ વાંધો નહીં કરીએ. અને બાળકો કેટલાક દાખલા સાબિત કરવાના ખરેખરમાં તકલીફ આપી શકે જો એવું લાગે તો કઈ વાંધો નહીં ભાઈ. ઓપ્શન છે ચાર દાખલા છોડી શકાય, કેટલા ચાર દાખલા છોડી શકાય, છોડી દેજો ને ભાઈ એમાં કઈ નહીં. પણ અત્યારે તો મારે મારે તો તમને શીખવાડવું પડે ભાઈ બધા દાખલા. તમે અહીંયા જો આવ્યા શાના માટે ભાઈ, તમને કઈ કઈ તકલીફ હશે તો શીખવા જ આવ્યા છો ને, અને તમે પણ સાથે સાથે શીખો જ છો ને ભાઈ, પ્રેક્ટિસ તો તમારી પણ ચાલુ છે. ચાલો ભાઈ અહીંયા કઈ નથી, કઈ જ નથી, આમાં સૂત્ર મૂકી દેવાના છે સ્ક્વેર ના. ઓકે, આખાનો વર્ગ આવે એટલે સૂત્ર મૂકી દેવો, એ વત્તા બી આખાના વર્ગ નો, એ નો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બી નો વર્ગ હે ને. ચલો તો એ એટલે સાઈન, એ નો વર્ગ એટલે સાઈન એ નો વર્ગ, સાઈન સ્ક્વેર એ વત્તા ટુ એ બી, એ એટલે સાઈન એ, બી એટલે કોસેક એ, વત્તા બી નો વર્ગ એટલે કોસેક એ નો વર્ગ. સિમ્પલ એક સૂત્ર ફોલો કરવાનું છે, તે જ રીતે અહીંયા પણ એ સૂત્ર ને ફોલો કરો, એ નો વર્ગ એટલે કોસ સ્ક્વેર એ વત્તા ટુ એ બી એટલે ટુ ટાઈમ કોસેક એ વત્તા બી નો વર્ગ એટલે સેક સ્ક્વેર એ. હવે શું કરીએ, એકવાર જરાક જવાબ ને જોઈ લો. સર જવાબ થોડા આપેલા હોય પરીક્ષામાં? અરે ભાઈ આપેલું તો છે, ઘણા બાળકો તો પાટિયા બેસાડે જવાબ ના. હા બાળકો કાલ આવવાનું છે, પાટિયું નથી બેસાડવાનું, આશરે આશરે નથી લખી દેવાનું બાળકો, આપણે સ્ટેપ કરીશું પ્રોપરલી. જુઓ જવાબમાં છે ટેન સ્ક્વેર અને કોટ સ્ક્વેર, ટેન અને કોટ નું કામ છે, ટેન અને કોટ. આ સાઈન સ્ક્વેર અને આ કોસ સ્ક્વેર ને જુઓ એકવાર, આ બંનેનું એ પણ એક સૂત્ર આવે ને, સાઈન સ્ક્વેર સાઈન સ્ક્વેર એ પ્લસ કોસ સ્ક્વેર એ બરાબર એક સૂત્ર છે ભાઈ. સૂત્ર આવડશે તો જ થશે ભાઈ કામ, એમ નેમ ના થાય. હવે અહીંયા જુઓ સાઈન એ અને કોસેક એ આ બંને ને ઓળખો, આ બંને કોણ છે? આ બંને તો એકબીજાના વ્યસ્ત છે, એટલે આ બંનેના સૂત્ર શું કહે કે આનો ગુણાકાર થાય એક. હવે કોસેક સ્ક્વેર એ સાથે કોઈનો મેળ નહીં પડશે, તો એનું સૂત્ર મૂકી દઉં, કેમ કે એની જરૂર નથી, જરૂર છે ટેન અને કોટ ની. તો શું છે આનું સૂત્ર? તો કોસેક સ્ક્વેર એનું સૂત્ર, સૂત્ર યાદ તમારે રાખવાનું છે, સૂત્ર છે વન પ્લસ કોટ સ્ક્વેર એ. તો મૂકી દો એટલે કોટ આવી જાય, વન પ્લસ કોટ સ્ક્વેર એ. આ કોસ સ્ક્વેર એ તો સાઈન સ્ક્વેર સાથે સરવાળામાં ગઈ ને એક થઈ ગયા બંને. ચલો આ ટુ ટાઈમ કોસ એ ને સેક એ નો ગુણાકાર, એ બંને વ્યસ્ત છે ભાઈ, એટલે એનો બી ગુણાકાર એક થઈ જાય, બે વ્યસ્ત બી એક થઈ જાય. લે ચલો સેક સ્ક્વેર એ, તો સેક સ્ક્વેર એ નું સૂત્ર મૂકી દો, વન પ્લસ ટેન સ્ક્વેર એ. ઓકે પટી ગયા દાખલો, પટી ગયા. આ બે એક, આ બે, આ બે એક, આ બે, બે ને એક ત્રણ ને એક ચાર, પાંચ છ ને સાત, કેટલા સાત, સાત આવી ગયા. સાત જુઓ આ ટેન સ્ક્વેર એ, આ કોટ સ્ક્વેર એ, પટી ગયો દાખલો. છે ને ઈઝી, આ ઈઝી હતો ને, એટલે જોઈને નહીં ગભરાઈ જવાનું, થોડીક કોશિશ કરવાની હે ને. ઓકે ચાલો, અને જો પરીક્ષામાં જો ઓપ્શન નહીં હતા તો તમારે આવા દાખલા કરવા પડતે. અને જે લોકો 12માં 11 12 સાયન્સ લેવાના છે તો તે લોકોને તો આવડવા જ જોઈએ ભાઈ, પછી ત્રિકોણમિતિ ખરેખરમાં બહુ ડિટેલમાં આવે 11 12 સાયન્સમાં, એટલે અત્યારથી ગભરાવો નહીં, દાખલાથી કરવાના. ઓકે ચલો, મસ્ત આ રીતે પ્રોપરલી પરીક્ષામાં લખીને આવજો. હા ચલો નેક્સ્ટ 33મો ક્વેશ્ચન ચાલુ કરીએ. એબી એ પી કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે ભાઈ. આ સ્પર્શક વાળા દાખલા બહુ ઈઝી હોય, બેઠા માર્ક્સ લેવાના, આવા દાખલાને નહીં છોડવાના. ચલો જો વર્તુળનું કેન્દ્ર, વર્તુળ તો ભાઈ તમને ખબર કે રીતના દોરાય હે ને, આ દોરાઈ ગયું વર્તુળ. ચાલો પી કેન્દ્ર કીધું, પી પછી હું કીધું સ્પર્શક, એ બી સ્પર્શક છે, સ્પર્શક દોરી નાખીએ સ્પર્શક. ચાલો તો અહીંયાથી એક આપણે એક લીટી દોરી દીધી, આ દોરાઈ ગયો સ્પર્શક. ઓકે હવે આગળ બી એ સ્પર્શ બિંદુ, સ્પર્શ બિંદુ, આ છે સ્પર્શ બિંદુ જેનું નામ છે બી, એટલે અહીંયા નામ આવશે એ, તો જ તો આનું નામ એ બી, સ્પર્શક નું નામ એ બી કીધું, એમાં અહીંયા બી લેવા કીધું, ત્યાં એ લેવું પડે. હવે હવે તમે સમજી જાઓ કે હવે આગળ હું દોરવાનું, જોરવાનું છે. આ પી હાથે બી ને જોડી દઉં એટલે ત્રિજ્યા દોરાઈ ગઈ, ને પછી આ જે બર વરું છે તેને પણ જોડી દઉં આ પી સાથે. એ એ આવું નહીં, હવે આપણે આ પી સાથે એને જોડી દેવાનું. ઓકે જોડી દીધું, હવે આગળ રકમ શું કહી છે? ઓકે પીએ, કોણ બાળકો? પીએ એ વર્તુળને સી બિંદુમાં છેદે છે. કયા બિંદુમાં? સી બિંદુમાં. જુઓ રકમને, કે આ જે પી એ તમે જે દોર્યું તે વર્તુળને છેદે છે. હા છેદે છે, કયા બિંદુમાં? સી બિંદુમાં. એ બી છે 15, આ એ બી 15 સેન્ટીમીટર. પછી એ સી, એ સી, એસી એટલે આટલું છે, આટલું જ એસી. કેટલું છે એસી? છે 9 સેન્ટીમીટર. વર્તુળની ત્રિજ્યા શોધવા, ત્રિજ્યા શોધવાની છે બાળકો. ત્રિજ્યા કેવી રીતે શોધીએ? તમે કહેશો કે સર પાયથાગોરસના પ્રમેયથી શોધાઈ જ જાય રે, એક જ તો વસ્તુ આવે અહીંયા કાટખૂણો બને એટલે પાયથાગોરસનો પ્રમેય વાપરવાનો. પરંતુ એક વસ્તુને સમજાવું,
આખી બાજુનું માપ નથી, આ જે એપી છે ને, આ એપી અથવા પીએ તેને આખું માપ હોવું જોઈએ, કર્ણનું માપ આખે આખું નથી, આટલું જ છે. તો હવે શું કરીએ? ચલો વિચાર્યું કઈ તમે? હા છોડવાનો નથી દાખલો, ઈઝી જ છે. તો બાળકો આ ત્રિજ્યા શોધવાની છે, તો આ જે ત્રિજ્યા છે તેને આપણે નામ આપી દઈએ આર. તો આ પણ ત્રિજ્યા જ છે ને, હા ત્રિજ્યા જ થઈ ને, વર્તુળની ત્રિજ્યા જ થઈ ને, એનું નામ બી આર. તો પીએ નું માપ નથી, કઈ નહીં, પીએ નું માપ મળી ગયું. આ બેનો સરવાળો કરી દેવો, આર અને નવ નો, પીએ નું માપ કેટલું થયું? આર વત્તા નવ, કઈ નહીં. ઓકે સમજ પડે છે બાળકો? તમે એમ કહેશો કે સર આવું કેવું માપ પીએ નું, આવા માપ થી તમે પાયથાગોરસ વાપરવાના? હા ભાઈ આવી રીતના આવી જ જશે. ઓકે કામ થવું જોઈએ, કિંમત મળવાથી કઈ, ભલે કિંમત અધૂરી હોય પણ કામ તો ચાલુ થઈ જશે ને, હે ને. કઈક મૂકવા માટે કઈક જોઈતું હતું તો હવે મૂકાશે, કે ભાઈ પીએ નું માપ નહીં હતું પણ હવે છે આર વત્તા નવ, તો આર વત્તા નવ જે હોય તે મૂકાશે તો ખરું ને, ગારું તો આગળ વધશે ને. હા તો ચાલો પાયથાગોરસ નો પ્રમેય, આ કાટખૂણો કેવી રીતે આવ્યો? તો પહેલું જ પ્રમેય છે વર્તુળ ચેપ્ટર નું, કે ભાઈ ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે કાટખૂણો બની જ જાય. હા ચાલો, કર્ણ છે પીએ, પીએ નો સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ એટલે પીબી ને આ એબી બંનેના સ્ક્વેર નો સરવાળો. કિંમત મૂકી દેવો પીએ ની કિંમત, પીએ આ જો આર વત્તા નવ આપણી વાત થયેલી તે પ્રમાણે, પીબી ભાઈ પીબી પીબી આર આર નો વર્ગ, એબી નું માપ બાળકો એબી બધા જ માપ લખેલા છે આકૃતિમાં, 15 નો વર્ગ સાદુરૂપ. અહીંયા ધ્યાન આપીને સ્ક્વેર સ્ક્વેર નું સૂત્ર મૂકજો યાર, ઘણા બાળકો યાર ભૂલ કરી નાખે, આવું લખી દે આર સ્ક્વેર અને આ નવ નો વર્ગ, નવે નવે 81 થઈ ગયું, થઈ ગયું લે ભાઈ, શું થઈ ગયું, ખોટું કહેવાય. અને સૂત્ર શું છે? એ નો વર્ગ વત્તા ટુ એ બી, એ એટલે આર, બી એટલે નવ, વત્તા બી નો વર્ગ એટલે નવ નો વર્ગ, એના બરાબર આર નો વર્ગ 15 નો વર્ગ 225. ઓકે મોરે કરી નાખો ભાઈ, મોરે જવું જોઈએ, મોરે ની હોય તો ની મજા આવે પછી યાર, આવું નાની નાની વસ્તુના ગુણાકાર થોડા કરવા બેસવાના. 9 2 18 એટલે 18 આર, આ 9 9 81 અલા વત્તા 81 ને ના બરાબર 225, 81 ને પેલી બાજુ લેવાનું, આર ને કરતા બનાવવાનું કામ છે હવે ખાલી, એટલે 225 ઓછા 81 બાદબાકી કરવાની છે, 5 માંથી 1 જાય તો 4, 22 માંથી 8 જાય તો 14, એટલે 144, 18 જશે છેદમાં. હવે 18 ના કરીએ અમે 144, કદાચ 18 અઠામ, 8 જવાબ આવવો જોઈએ, આર બરાબર 8. હા કમ્પ્લીટ આવી ગયો આન્સર, 8 અને એકમ લખવાનું ભૂલતા નહીં, સેન્ટીમીટરમાં દરેક માપ આપેલા હોવાથી ત્રિજ્યાનો એકમ સેન્ટીમીટર. પટી ગયો દાખલો, સમજ પડી ને? ઈઝી હતું ને, બસ થોડુંક ધ્યાન રાખવાનું, સારું રૂપ આપતા આવડવું જોઈએ, અને આ રીતે પ્રોપરલી લખજો ભાઈ, થોડુંક આ રીતે સ્ટાર્ટિંગમાં થોડુંક રકમનું ને આકૃતિનું ડિસ્ક્રિપ્શન પણ લખવું પડે ભાઈ, પરીક્ષામાં ડાયરેક્ટ ચાલુ નહીં કરી દેતા કે આ વસ્તુને તમે આર નામ આપ્યું. ઓકે એટલે આ જોઈ લેજો ભાઈ, પીડીએફ ફાઇલને એકવાર જોઈ લેજો જેથી તમને ખ્યાલ આવી જાય. ચલો બહુલક શોધવાનો દાખલો, આંકડા શાસ્ત્ર ચેપ્ટર, બહુ ઈઝી દાખલો ભાઈ, બહુલક બહુલકના દાખલામાં મેઇન ફાયદો એક જ કે કોષ્ટક નહીં દોરવાનું, એમ જ ચાલુ થઈ જાય દાખલો, ને દોરવા કે મધ્યક મધ્યસ્થમાં દોરવાનું આવડે તે તો આવડતું જ છે, કોષ્ટક દોરવાનું આવે તો દોરી લેશું, નહીં આવે તો કઈ નહીં ડાયરેક્ટ ચાલુ કરી દેવાનું. હવે બહુલકના દાખલામાં સૌથી મોટું હોડી નાખો, કોણ છે સૌથી મોટા, કોણ હે સબસે બડા? 37. તો આજે સૌથી મોટો છે 37, તેને F1 આવે, એની આગળ વાળાને F0 અને એની પાછળ વાળાને F2. હવે બાળકો જે સૌથી મોટું છે, આજે સૌથી મોટાની ઉપરનો જે વર્ગ છે તેને કહેવાય બહુલક વર્ગ. કયો વર્ગ? બહુલક વર્ગ. અને જે બહુલક વર્ગ છે તેમાં જે 200 દેખાય છે જે પલ્લું, તે છે L. શું છે બાળકો? L. ઓકે અને H, H કેટલો? H, H એટલે ગેપ, 0 થી 100 એટલે 100, 100 ને 100 200, 200 ને 100 300, 100 100 નો ગેપ છે એટલે વર્ગ લંબાઈ કેટલી? 100. સૂત્ર મૂકી દો બહુલક નું સૂત્ર. સર એ જ તો નથી આવડતું સર, બાકી અત્યારે કઈ તકલીફ પડે, આજ તો તકલીફ છે સર, અમે સૂત્ર જ મોડે નથી કરતા, તો ભાઈ કરી નાખો ને, એક મહિનો બાકી છે. હા સૂત્ર આવડવું જોઈએ ભાઈ, ઘણા બાળકો આજની તારીખમાં પણ સૂત્ર નથી મોડે કરતા, ઘણી વખત હું પણ મારા બાળકોને પૂછો કે ભાઈ બોલ સૂત્ર બોલ, બસ મારું મોઢું જોયા કરે ને, હસ્યા કરે, એટલે હું હસવાનું, એમાં સૂત્ર નહીં આવડે, શરમ આવી જોઈએ. ચાલો બહુલક નું સૂત્ર, ઝેડ બરાબર એલ પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ કૌંસ એટલા માટે મેં પાયરો, બાકી ટેક્સ્ટબુકમાં સૂત્રમાં કોઈ કૌંસ નથી કે જેથી ગૂંચવારો નહીં થાય, આટલું સાદુરૂપ પહેલા પછી L ને આવવા દેવાનું. ઓકે ચાલો હવે કઈ નથી, કિંમત મૂકવાની છે, જા બધી લખેલી છે L ની કિંમત, બસ સાથે હવે ભાઈ કિંમત તો મૂકતા આવડે, F1 ની કિંમત 37, F0 ની કિંમત 21, જોઈ લેજો બધું લખેલું જ છે, F1 ની કિંમત 37,
एफ जीरो एकवीस, एफ टू तेर, एच की किंमत क्या है? सौ। आप क्या करो, सारू रूप आप क्या करो, 200 वट्टा 37 माथी एक ने बात करी नाखो, 7 माथी एक जाए तो 6, 3 माथी 2 जाए तो 1, એટલે 16, 37 ના ડબલ 7 2 14 બડી 1, 3 2 6 ને 1 7, માઈનસ 21 ને માઈનસ 13 એટલે 3 ને 1 4, 2 ને 1 3 એટલે 34 ગુણ્યા 100. ચલો ભાઈ સાદુ રૂપ માં આગળ વધો ભાઈ, કઈ નથી, ઈઝી જ છે. જો આ બધા બાદબાકી પહેલા લેવી પડશે, 16 ને બેઠા બાદબાકી 0, 7 માંથી 3 જાય તો 4, હે ને, છેદમાં 100 જો. ઓરે વાહ, બહુ ઈઝી થઈ ગયું, આ 0 0 ઉડી ગયા અને આ 4 4 16 થઈ ગયા, આ 10 4 40, ઝેડ બરાબર 200 વત્તા 40, સરવાળો 200 નો અને 40 નો સરવાળો એટલે 240 પતી ગયા દાખલો. બહુ લખશો થઈ ગયો પૂરો દાખલો, કેટલું ઈઝી હે ને. ચાલો, એકદમ ઈઝી, બહુ જ ઈઝી. ચાલો ભાઈ 35 નો દાખલો, બહુ બધા દાખલા છે ભાઈ, સેક્શન બી બહુ મોટો હોય, એમાં બી બહુ દાખલા, અને પાછા યાર મેથડ કરવાની ને એટલે બહુ વાર લાગે. ચલો, ત્રિકોણ એબીસી ખૂણો બી ને હું આજો ત્રિકોણ દોરી નાખો, કાટખૂણા પર ખૂણો બી કીધો, મૂકી દીધું ભાઈ. એ બી જેમ, એસી જેમ, આપે જેમ, એટલે જેમ ખાઈ ની લેતા બરાબર જેમ. ચલો, જેમ એટલે ગુણોત્તર, ને જ્યારે બી ગુણોત્તર આવે એટલે એક્સ ધારવાનું, એટલે એ બી ની સામે 24 એટલે એ બી છે 24 એક્સ, આવું આવે. એસી ની સામે 25, ઘણા બાળકો 24 એમ 24 લઈ રહી, એ બી 24 ને એસી 25, પતી ગયો દાખલો. ઓકે ભાઈ, ખોટું, એક્સ એક્સ ની તો કે એવું કઈક ચોંટાડવાનું, પછી બીસી બરાબર 14, બીસી નું જ માપ છે ખાલી, અને આ માપ કેટલું છે? 14 સેન્ટીમીટર છે. સેન્ટીમીટર કઈ નથી, એકમ જ નથી, ખાલી 14. પરિમિતિ શોધવા કીધી, પરિમિતિ એટલે શું? તો સર, પરિમિતિ એટલે કે બધી બાજુનો સરવાળો, કિનારીની લંબાઈ, ત્રિકોણની કિનારીની લંબાઈ, ત્રિકોણની ત્રણે ત્રણ બાજુનો સરવાળો એટલે ત્રિકોણની પરિમિતિ. એટલે પરિમિતિ માટે ત્રણ બાજુના માપ જોઈએ, જે નથી. બીસી નું માપ છે પણ એબી અને એસી નથી, પરંતુ એબી બરાબર છે 24x ને એસી બરાબર છે 25x. જો x મળી જાય તો કામ થઈ જાય, હે ને. આજે 24x ને 25x છે, એમાં x મળી જાય એટલે એબી ને એસી મળી ગયા. અને એમ જોવા જાય એમ જ મોડે મોડે ખબર પડી જાય કે આ 14 એ કોની ત્રિપુટીમાં છે. એકચ્યુઅલી 14 વાળી કોઈ ત્રિપુટી જ નથી, એ ત્રિપુટી બનાવવી પડે. હા, પણ 7 વાળી છે, અહીંયા જો 7 લઈએ તો 7 24 25. ઓકે ઓકે, સમજી ગયો. એટલે આ 24 ના ડબલ થઈ જાય, 7 ના ડબલ 14, 24 ના ડબલ 48, ને 25 ના ડબલ 50. આ જવાબ 48 ને 50 આવશે, એબી નું માપ 48 આવશે ને એસી 50, લખી લઉં આ જ આવશે, યાદ રાખજો. હવે તો અત્યારે ભૂસી નાખતો છું. ચાલો, કેવી રીતના એક્સ નું માપ શોધીએ ભાઈ? કઈ આવે નહીં, કાટકોણ ત્રિકોણ એટલે પાયથાગોરસ નું પ્રમેય ચાલુ કરી દો. પાયથાગોરસ નું પ્રમેય એટલે આવી જશે એક્સ નું માપ. કર્ણ છે એસી, એસી નો સ્ક્વેર બરાબર બાકીની બે બાજુ એબી નો ને બીસી નો સ્ક્વેર નો સરવાળો, એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર કિંમત મૂકવા માંડવાની. એસી બરાબર અહીંયા લીધું છે આપણે 25x લીધા છે એટલે 25x નો વર્ગ, એબી નું માપ, એબી બરાબર 24x લીધા છે તો 24x નો વર્ગ, ને બીસી 14 છે ભાઈ, જો રકમમાં 14 આપેલા છે તો પછી. ચલો, 25 નો વર્ગ કેટલો થાય? 625, 625. 24 નો વર્ગ બી બોલો બાળકો, 7 sir 576, 14 બેઠા, એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર ને ભેગા કરવાના ભાઈ, સમાન જાત વાળા ને ભેગા કરો. ચાલ, 576 આ બાજુ આવી જા બેટા, માઇનસ 576 એક્સ સ્ક્વેર એના બરાબર 14, બાદ બાકી કેટલી થશે? 15 મારી 6 જાય તો 49 થશે, 49 એક્સ સ્ક્વેર બરાબર 14 બરાબર. એક મિનિટ, ભૂલ તો નથી કરી ને, ચેક કરી લેવા દેવું. પંદર માંથી 6 જાય તો 9, 2 ની ઉપર 1, 1 ની ઉપર 11, 11 માંથી 7 જાય તો 4. ઓકે, બરાબર છે, બરાબર છે, એટલે એક્સ સ્ક્વેર બરાબર 14 ના છેદમાં 49. ઓકે, 49 ક્યાં જશે? છેદમાં જશે. ચલો, ભાગ ઉડાડો, 7 2 14 ને 7 7 49. યાર શું થાય છે, કઈક ભૂલ થઈ ગઈ છે, કઈક ભૂલ. એક જ મિનિટ, એક જ મિનિટ. આહા હા હા, 14 નો વર્ગ, 14 નો વર્ગ કરવાનો રહી ગયો. ચલો, 14 નો વર્ગ કેટલો થશે બાળકો? 14 નો વર્ગ 196. કેવી ભૂલ થઈ ગઈ, કેવી ભૂલ થઈ ગઈ. ચલો, અહીંયા પણ 196 આવશે ને 14 ની જગ્યાએ. બાળકો ધ્યાન આપજો પરીક્ષામાં, મારી જેવી ભૂલ નહીં થવી જોઈએ. થાય થાય, માનસ છે ભાઈ, માનસ થી ભૂલ નહીં થાય તો કોણ થી થાય. 196 છેદમાં આવશે 49. આ 196 સાતે ભાગ 49 ચોક, ચેક કરવું તો કરી લેજો. 49 ચોક 196 થશે, એટલે એક્સ સ્ક્વેર 4 એટલે 2 નો વર્ગ,
बने माथी वर्ग ने करी नाखो एटले x बराबर केटला आव्या x बराबर 2 आव्या थयो। चलो ab बराबर केटला थाय 24x छे मूकी देव x ની કિંમત 2 24 દુ 48 20 ac બરાબર છે 25x મૂકી દેવ x ની કિંમત 2 25 દુ 50 આપણી વાત થઈ લે ને 48 ને 50 આવું છે આવ્યા હવે આ તો નો સરવાળો કરવાનો એટલે આવી ગઈ પરિમિતિ ઓકે કરો સરવાળો કેટલો થાય 5 9 10 11 12 વડી 1 4 ને 1 5 ને 5 10 ને 1 11 112 સેન્ટીમીટર એકમ નહીં એકમ તો આપ્યો જ નથી એકમ તો આપ્યો જ નથી એકમ તો કોઈ આપ્યો જ નથી એટલે કઈ લખવાનું નહીં હા એમ લખી શકાય 112 એકમ પરિમિતિ છે 112 એકમ ની લખશો તો ચાલશે આવ્યો ને આન્સર હા આવી ગયો ઓકે ખ્યાલ આવશે પ્રોપરલી લખજો ભાઈ દરેક સ્ટેપ ને જે ધાર્યું એકદમ અડધ 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 આવી રીતના નહીં લખી આવતા આ તો ખાલી સમજાવ્યું તમને પ્રોસેસ સમજાવીએ લખવાનું કેવી રીતે તે તો તમારે જાતે સમજી જવાનું ચલો 36 મો ક્વેશ્ચન બેચ ક્વેશ્ચન બાકી છે 36 ને 37 ચાલો ફટાફટ સોલ્વ કરાવી દઉં તમને જેના વર્ગોનો સરવાળો 365 એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો વર્ગોનો સરવાળો બાળકો વર્ગની વાત કરી હવે મોટા ભાગના બાળકો જ્યારે આવા વ્યવહારુ દાખલા આવે ત્યારે એક જ વસ્તુમાં ગૂંચવાઈ જાય કે સર આ કયું ચેપ્ટર હે ત્રીજું કે ચોથું દ્વિચલ સુરેખ કે દ્વિઘાત તો બાળકો વર્ગ કરવા કીધો છે વર્ગ 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 એટલે દ્વિઘાત થાય વર્ગ થાય વર્ગ આવે એટલે દ્વિઘાત થાય ને એટલે દ્વિઘાત સમીકરણ બનશે અહીંયા દ્વિઘાત વર્ગ કરવા કહેતો દ્વિઘાત બને તો વર્ગોનો સરવાળો છે 365 તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક ક્રમિક ક્રમિક એટલે જે લીધી તેના પછીની તરત 5 લીધી તો 5 પછી તરત આવે 6 એટલે 5 ને 6 10 લીએ તો 10 ને 11 15 લીએ તો 15 ને 16 પણ લીએ શું તો લેવું પડશે x તો x પછી કોણ આવે જો 5 પછી 6 આવે 10 પછી 11 આવે 15 પછી 16 આવે તો x પછી કોણ આવે એક ઉમેરી દેવાનું 5 વત્તા 1 કરવાથી એના પછી વાળું આવે 5 ને 1 6 10 વત્તા 1 કરવાથી આવ્યા 11 એના પછીનું જ એટલે પછી વાળું જોઈતું હોય તો 1 ઉમેરી દો x ના પછી આવશે x વત્તા 1 ઓકે ચાલો ભાઈ હવે હું કીધું આ બંનેના વર્ગોનો સરવાળો વર્ગો ભાઈ x નો વર્ગ x વત્તા 1 નો વર્ગ સરવાળો વચ્ચે વત્તા કેટલો કીધો 365 બની ગયું સમીકરણ સારું રૂપ આપો ને ઉકેલો હા x નો વર્ગ યસ આખાના વર્ગનું સૂત્ર મૂકવાનું a નો વર્ગ એટલે x નો વર્ગ વત્તા 2ab x ને 1 વત્તા b નો વર્ગ એટલે 1 નો વર્ગ એના બરાબર 365 સારું રૂપ આપતા જાઓ આ x નો વર્ગ ને આ બીજો x નો વર્ગ સરવાળો થાય 2x નો વર્ગ 2 1 આ 2 ને આ x એટલે 2x 1 નો વર્ગ 1 365 આ બાજુ આવશે એટલે -365 બરાબર 0 થશે 2x નો વર્ગ વત્તા 2x અને આ બે નું સાદુરૂપ બાદબાકી 1 ઓછા 365 -364 અને નજર પડે એટલે ખબર પડી જાય કે દરેકે દરેક પદ બેકી છે યુગ્મ છે એટલે બે વડે ભાગી શકાય બધાને આખાને બે વડે ભાગી નાખો એટલે x નો વર્ગ રે અને બે વડે ભાગ્યા તો x રે અને બે વડે ભાગો 18 દુ 36 2 દુ 4 182 બરાબર 0 હવે 182 ના એવા બે અવયવ કે જેની બાદ બાકી 1 થાય મધ્યમ પદ ની આગળ છે 1 x ની આગળ કઈ નથી એટલે 1 તો 182 ના કયા બે અવયવ ની બાદ બાકી 1 થાય હોડી નાખો 182 ના અવયવ 2 નવા 18 2 1 આ બે એકાનું ખબર પડી જવી જોઈએ 13 સતામ એકાનું એમ ખબર પડી જવી જોઈએ અહીંયા જોઈ એટલે જ ખબર પડી જવી જોઈએ કે ભાઈ આ 13 એકલો રાખો ને આ 2 સતામ 14 તો આ 13 ને 14 13 ને 14 થઈ ગયું 13 ને 14 14 ને 13 14 માંથી 13 જાય તો 1 182 ના અવયવ 14 ને 13 14 માંથી 13 જાય તો 1 1 ની આગળ છે વત્તા એટલે વત્તા 1 લાવવા 14 ને વત્તા ને 13 ને ઓછા તો વત્તા 14 ને ઓછા 13 વત્તા 1 તો થાય ઓકે ચાલો ભાઈ અવયવ x સ્ક્વેર છે એટલે ડાયરેક્ટ અવયવ લખી શકાય આ રીતે બંનેમાં x x જ આવે x સ્ક્વેર હોય તો પહેલામાં મૂકવાનું વત્તા 14 ને બીજામાં મૂકવાનું ઓછા 13 એના બરાબર 0 0 ને સેપરેટ કરો x વત્તા 14 નો 0 એટલે x બરાબર માઇનસ 14 અથવા તો આ ઓછા 13 પેલી બાજુ એટલે x બરાબર વત્તા 13 ઋણ સંખ્યા થોડી ચાલે કીધેલું ને ધન એમ જોવો અહીંયા ધન આ ઋણ વાળો જવાબ ને કરી નાખો રિજેક્ટ કરો એને શક્ય નથી ભાઈ તો x બરાબર 13 એટલે x ની કિંમત 13 તો આ 13 વત્તા 1 એટલે 14 એટલે માંગેલી સંખ્યા છે 13 ને 14 13 ને 14 પતી ગયા દાખલો
સ્ટે નેચર ઓકે આ રીતે પ્રોપર લખવાનું બરાબર દરેક સ્ટેપને આ રફ કામ એટલે કે રફ કામ બી લખી કર્યું છે તમે તો શું કરવાના ભાઈ લખાઈ ગયું રફ કામ પરીક્ષામાં આ રીતે હસ્યામાં રફ કામ નહીં કરી નાખતા હા રફ કામ એટલે જ્યાં રફ કામ કરવાનું હોય ત્યાં કરવાનું પેપરમાં તમને એક આખું પાનું કોરું આપેલું જોઈએ હા રફ કામ કરવાનું રફ કામ ત્યાં કરજો ચાલો એના પછી બીજ શોધો ભાઈ આ સમીકરણના બીજ શોધો પણ રીત જોજો રીત પૂર્ણ વર્ગની રીત જે રીત ઘણા બાળકોને પસંદ નથી હોતી કેમ કે ત્રણ રીત આવે એક તો હમણાં જ આપણે અવયવ પાયરા તે રીત બીજી છે સૂત્રની રીત ને ત્રીજી છે પૂર્ણ વર્ગની રીતમાં થોડીક કાળજી રાખવી પડે થોડીક મહેનત માંગે તેવી રીત છે પણ યાર આવડી જાય ભાઈ થોડીક મહેનત તો કરવી જ પડે બધું જ કઈ આરામથી થોડું થાય યાર કોઈક હોય ભાઈ કોઈક દાખલામાં મહેનત કરવી પડે ચાલો બાળકો પૂર્ણ વર્ગની રીત હું કરવાનું તો જુઓ પૂર્ણ વર્ગની રીતનું પહેલું સ્ટેપ છે કે પ્રથમ પદ પૂર્ણ વર્ગ હોવું જોઈએ પ્રથમ પદ પૂર્ણ વર્ગ હોવું જોઈએ જે નથી પાંચ એ પૂર્ણ વર્ગ નથી એક્સ નો વર્ગ તો પૂર્ણ વર્ગ કહેવાય તો પાંચ નું શું કરીએ તો કોઈક એવી સંખ્યા વડે ગુણો કે જેથી પહેલું પદ પૂર્ણ વર્ગ થઈ જાય તો કોના વડે તો પાંચ છે પાંચ જ ગુણી કાઢો પાંચ પચા પચીસ થઈ ગયા ને પચીસ પૂર્ણ વર્ગ પચીસ એટલે પાંચ નો વર્ગ ગુણી નાખો પાંચ વડે આખા ને સમજ પડી ને પહેલા ને પૂર્ણ વર્ગ કરવા પાંચ છે પાંચ જ ગુણી કાઢો એટલે પાંચ પચા પચીસ 25x² બધાને 5 વડે ગુણવાનું 6 5 30 ને 5 2 10 = 0 પહેલું પદ પૂર્ણ વર્ગ થઈ જાય પછી અંતિમ પદને ઢકેલો પેલી બાજુ 25x² -30x ઓછા 10 પેલી બાજુ જશે એટલે વત્તા 10 હવે જરૂર છે આને સાચા અંતિમ પદની આ બિચારામનું અંતિમ પદ કહે છે મારું અંતિમ પદ રડે છે કે મને અંતિમ પદ જોઈએ છે આનું અંતિમ પદ તમારે શોધી આપવું પડશે સૂત્ર છે ભાઈ અંતિમ પદ શોધવાનું સૂત્ર જે તમને ખબર હોવી જોઈએ અંતિમ પદ બરાબર મધ્યમ પદ નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ આ પ્રથમ પદ છે આ મધ્યમ પદ છે અંતિમ પદ શોધવાનું કામ ચાલે છે આ તો કોઈ છે બહેરૂપિયો એ કોઈ અંતિમ પદ નથી હો મધ્યમ પદ આ મધ્યમ છે માઇનસ ત્રીસ એક્સ આખાનો વર્ગ નીચે છે 4 ગુણ્યા પ્રથમ પદ જે તમારી સામે 25x² સામે ચાલો માઇનસ ત્રીસ નો વર્ગ કેટલો થશે માઇનસ ત્રીસ નો વર્ગ 900 પ્લસ થાય ને વર્ગ કરવાની 25 600 x² ઉડી જાય આ બે મીંડા ઉડી જાય એટલે 9 અંતિમ પદ 9 અંતિમ પદ મળી ગયું અંતિમ પદ મળી ગયું તો અંતિમ પદ ને લાવો અહીંયા બેસાડો એટલે કે આ જે સમીકરણ છે આ સમીકરણ ની બંને બાજુ અંતિમ પદ ઉમેરેલો બંને બાજુ 9 ઉમેરવાના ઉમેરે તો બંને બાજુ તો 25x² ઓછા 30x 9 ને ઉમેરવાના 9 ને અંતિમ પદ જે આવ્યું તે નાખવું પડે તો અંતિમ પદ દેખાય એના બરાબર 10 બંને બાજુ 9 ઉમેરવાના બંને બાજુ વત્તા 9 લખી દીધા ઓકે ચાલો આ પૂર્ણ વર્ગ છે આ કમ્પ્લીટલી પૂર્ણ વર્ગ છે કેમ કે આમાં અંતિમ પદ ને આપણે સેટ કર્યું ભાઈ હવે આ અંતિમ પદ સેટ કરવા દે પૂર્ણ વર્ગ કહેવાય તો બાળકો 25x² આ 25x² એટલે 5x નો વર્ગ આ ઓછા થોડીક જગ્યા છોડો અત્યારે 30x માટે અને 9 એટલે 3 નો વર્ગ તો પૂર્ણ વર્ગ નું સૂત્ર એવું કહે કે a નો વર્ગ ઓછા a નો વર્ગ ઓછા 2ab ab a એટલે આ a ને આ b એટલે a એટલે આ 5x અહીંયા લખી દઉં ને આ 3 ચેક કરી લો 30 બને છે 5 2 10 10 તાલી 30 બની ગયા 30x ગોઠવાઈ ગયું a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ આ 10 ને 9 19 લાખા નો વર્ગ a ઓછા b આખા નો વર્ગ આ a 5x ઓછા b એટલે આ 3 આખા નો વર્ગ એના બરાબર 19 આ વર્ગ ને કરે એટલે સામે વર્ગમૂળ લાગે એટલે 5x ઓછા 3 બરાબર વર્ગમૂળ 19 પણ એક વસ્તુ યાદ રાખજો કે વર્ગ ને કરીએ ત્યારે પ્લસ ઓર માઇનસ પણ લગાવવું પડે કેમ કે સમીકરણ સાથે કામ કરો છો એટલા માટે ઓકે ઓછા 3 પેલી બાજુ એટલે ઓછા 3 નો વત્તા 3 એન્ડ ના પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 19 બેઠા ના 5 ને લેવાના છેદમાં ને 3 પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 19 આખાના છેદમાં 5 x ને કરતા બનાવાઈ ગયો પણ આ પ્લસ ઓર માઇનસ એવી રીતે છેલ્લો જવાબ નહીં એને છૂટા પાડી દેવાના શું કરવાના છૂટા કરી નાખો ભાઈ છૂટા અહીંયા લખી કરે એટલે પહેલો x કયો આવ્યો તો પહેલામાં વત્તા લેવાનું 3 વત્તા વર્ગમૂળ 19 છેદમાં 5 અને બીજો x કયો એમાં ઓછા લેવાનું વચ્ચે 3 ઓછા વર્ગમૂળ 19 છેદમાં 5 આવી ગયો જવાબ દાખલો પૂરો
37 દાખલા, 37 એ 37 પૂરા, પ્રોપરલી આ રીતે લખજો પરીક્ષામાં. ઓકે, થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ, બાળકો આ વિડીયોને જોવા માટે, અમને સપોર્ટ કરવા માટે. અને અમને ઘણો આનંદ છે કે તમે અમારી સાથે જોડાયેલા છો અને અમને સપોર્ટ કરો છો, ખૂબ ખૂબ ધન્યવાદ. અને બાળકો, તમને કીધું તે પ્રમાણે કે પીડીએફ ફાઇલ, આ જે સોલ્યુશન છે તેની પીડીએફ ફાઇલ આપણી એપ્લિકેશનમાં મુકાઈ છે. અને એપ્લિકેશન જો નહીં હોય તો એપ્લિકેશનને ડાઉનલોડ કરી દો, કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી જ છે, ત્યાંથી ડાઉનલોડ થશે. ઓકે, એપ્લિકેશનમાં કાં મળશે તમને પીડીએફ ફાઇલ? તો જો એપ્લિકેશનને ચાલુ કરશો ને એટલે તેમાં ત્રણ આડી લીટી ડાબી તરફ દેખાશે, એકદમ લેફ્ટ કોર્નરમાં ત્રણ આડી લીટી દેખાય, તેના પર ક્લિક કરી દો. ક્લિક કરશો એટલે પહેલો ઓપ્શન આવશે સ્ટડી મટીરિયલ નો, પહેલો જ ઓપ્શન સ્ટડી મટીરિયલ નો. અને એ સ્ટડી મટીરિયલ પર ક્લિક કરવાથી તમને એક ફોલ્ડર દેખાશે ન્યુ ગાલા એસાઇનમેન્ટ નું. અને ન્યુ ગાલા એસાઇનમેન્ટ ની અંદર તમને ઓટોમેટિક ખબર પડી જશે કે મારે કઈ ફાઇલ માટે ક્યાં જવાનું છે. ઓકે, દાદા ફોલ્ડર વાઇઝ બધું ગોઠવેલું છે, એટલે આ રીતે તમને પીડીએફ ફાઇલ આપવામાં આવે છે. એને એક્સેસ કરજો, તમારે જે રીતે જરૂરિયાત હોય, કોઈ પણ દાખલો જોવો હોય તો પીડીએફ ફાઇલ આપી જ છે, હે ને, એમાં પ્રોપર મેથડ પણ છે. ચાલો, તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ આપણે. નેક્સ્ટ વિડીયો આવશે સ્ટાન્ડર્ડ મેથ્સમાં, પ્રશ્નપત્ર કયું આવ્યું આપણે 3, અને પ્રશ્નપત્ર 3 માં સેક્શન બી ની સિક્વન્સ ચાલે છે, એટલે સેક્શન બી કરાવીશ તમને. ઓકે, પ્રશ્નપત્ર 3 માં. ઓકે, મળીએ આપણે નેક્સ્ટ. ઓકે, હા, આવજો, બાય, જય હિન્દ.